श्री बालक साइंस कॉलेज एसएफ द्वारा तमारो वीडियो लेक्चर में स्वागत छे। घणा टाइम पछी आपणे भेगा थया छे, आम तो हजी आपणे रोबरो तो क्यारे भेगा थशे ई कोई खबर नथी, एटले हवे वीडियो लेक्चर आपणे स्टार्ट करवा पड़शे। अने गवर्नमेंटना रूल्स मुजब तमारो जे कोर्स आपेलो छे 25% कम्प्लीट होवो जोईए, गवर्नमेंट एवुं कीधेलुं छे। कारण के जे एक्जाम तमारी दिवाळी पछी होय ई एक्जाम तो देवानी छे, जे टाइमे आवती होय तो 25% कोर्स तमारो गवर्नमेंटे एम कीधो छे कि पूरो करी देवानो छे। ओके, तो 25% कोर्स पूरो करवानो मीन्स के कोई एक सब्जेक्ट नो 25% नहीं, बधा सब्जेक्ट नो, पछी एमां कोई एक पेपर नो 25% नहीं, बधा पेपर नो। एटले के आपणे जेटला पेपर छे बधानो 25% कोर्स पूरो करवो पड़शे। एटले के खास तो आपणे बधा पेपर एक साथे चालू करवाना छे। तमने टाइम टेबल मळी ग्यो छे, कॉलेज माथी तमने जे ग्रुप छे तमारुं એમાં તમને સેન્ડ કરી દીધું હશે। ઓકે, તો માસ પ્રમોશન તમને મળી ગયું છે, એની માટે તો પહેલા કોંગ્રેચ્યુલેશન। માસ પ્રમોશન સેમ 2 નું તો રિઝલ્ટ પણ આવી ગયું છે, તમારો થોડા દિવસમાં રિઝલ્ટ આવી જશે, એટલે કોઈ ચિંતા ના કરતા, સારા એવા માર્ક્સ છે। લાઈક તમે કોઈ પણ ધારો કે કોઈ સ્ટુડન્ટને 550 માંથી 409 હોય તો એટલે બરમા પાસ જશે, એટલે સારા એવા પર્સન્ટેજ હોય તો એને 415 સુધી પહોંચી જવાની શક્યતા રહે છે। એટલે જૂનું રિઝલ્ટ હતું અને જે એની જે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા જે યુજીસીના નોર્મ્સ મુજબ જે નક્કી થઈ હોય એ મુજબ એમાં ગણતરી મૂકીને 50% તમારા કોલેજના માર્ક, જે ઇન્ટરનલ તમારી એક્ઝામ હોય એના માર્ક છે, અને બાકીના 50% જે યુજીસીનું ફોર્મ્યુલા છે એ મુજબ તમારે માર્ક મુજબ તમારું રિઝલ્ટ ગણિત આવશે। પરંતુ બને ત્યાં સુધી જે રિઝલ્ટ જૂનો હશે એમાં થોડું ઇન્ક્રીઝિંગ થઈ તમારો રિઝલ્ટ આવે છે, એટલે કોઈ ચિંતા ના કરતા, રિઝલ્ટ આવે ત્યારે તમે જોઈ લેજો। અને એની માટે અગાઉથી તમને કોંગ્રેચ્યુલેશન, કારણ કે જે પાસ હોય પાસ જ થવાના છે, એકમાં કેટી હોય તો પણ તમને પાસ કરી દે છે, જો 3-4 સબ્જેક્ટમાં કેટી હોય તો જ તમારે કેટી આવવાની શક્યતા છે, બાકી એકમાં કેટી હોય તો પણ તમે પાસ થઈ જાઓ છો, એટલે એ પણ કોઈ ચિંતાનો વિષય નથી। હવે ખાસ તો આજનો લેક્ચર તો ઇન્ટ્રોડક્શન હોય, શું હોવાનું આપણું ઇન્ટ્રોડક્શન માં હું આજ કોઈ વસ્તુ ભણાવવાનો નથી, ખાલી તમારી સાથે ચર્ચા કરવા, તમને ઘણા ટાઈમથી મળવા નથી, વાતચીત કરવા માટે જ આવ્યો છું। અને તમને ખબર છે કે આપણે વાતો કરવા વધારે જોઈએ છે, જે તમને ખ્યાલ છે કે ભાઈ સર આગળ ભણવાનું ઓછું હોય અને વાતો વધારે હોય છે, પહેલા કોર્સ પૂરો થઈ જાય છે એટલે એ ચિંતા કોઈ કરતા નહીં, ઘણા એવી ઇમેજ બાંધી દીધી છે। તો ઇન્ટ્રોડક્શનમાં મારે ખાલી તમને આજના આપણે કયા કયા મેથેમેટિક્સ વિશે અથવા જે આપણા પેપર છે એની વિશે ચર્ચા કરવાની છે, અને એક પેપર તમારું સરે અપોવા સરે સ્ટાર્ટ પણ કરી દીધું છે એની પણ થોડી વાત કરી લઈશું, અને હું કેટલા પેપર લેવાનો છું, કયા પેપરનું કેટલું મહત્વ છે, કેટલા માર્ક્સ છે, એ બધી આપણે આજે આપણે ચર્ચા કરવાની છે। ઓકે, હું સાઈડમાં જોતો જાઉં છું કે ઇનકેસ તમને માર્કર બોર્ડ છે, ઇનકેસ ના બતાય તો કહેજો। ખાસ તમને આજનો લેક્ચર પહેલો લેક્ચર શા માટે ઇન્ટ્રોડક્શન રાખે એનું બીજું કોઈ રીઝન ન હોય, અમુક પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે કે ધારો કે તમને અવાજ ન ક્લિયર આવતો હોય તો તમારે મને મેસેજ કરી દેવાનો કે સર આમાં કંઈ અવાજ ક્લિયર નથી આવતો કે સમજાતો નથી, અથવા ઘણી વખત એવું કે બોર્ડ ઉપર રિફ્લેક્શન વધારે આવે તો પણ તમને ના બતાતું હોય કોઈ પણ વસ્તુ તો એ પણ તમે ખાસ કહેશો, તો ઇનકેસ આપણે બોર્ડ ચેન્જ કરીને ગ્રીન બોર્ડમાં વહી જશું, ઓકે, એટલે કે ચોક બોર્ડમાં વહી જશું તો તમને સમજાય। ખાસ તમારે અક્ષર કે કોઈ એક્ઝામ્પલ ના દેખાય અથવા કોઈ જગ્યાએ કપાત હોય તો તમારે એ કહી શકાય છે, એની માટે જ ઇન્ટ્રોડક્શન હોય, જેથી તમને ફર્સ્ટ ટાઈમ લેક્ચર હોય ખ્યાલ આવે કે ભાઈ આવું બધું હોય, ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય, અમને પણ નવું લાગતું હોય કે કોઈ સ્ટુડન્ટ સામે ના હોય તો પણ તમને સ્ટડી કરાવવું પણ મજા આવે, તમારે પણ ઘરે બેઠા શીખવાની પૂરેપૂરી ટ્રાય કરવાની। 25% મીન્સ કે 4 યુનિટ હોય આપણે બધા પેપરની કમ્બાઈન વર્ક કરું, 4 યુનિટમાંથી 1 યુનિટ કમ્પ્લીટ કરવાનું છે। જો ઇનકેસ ઓગસ્ટમાં તમારી કોલેજ ચાલુ ના થાય, ઓગસ્ટમાં તમારી કોલેજ ચાલુ ના થાય તો સમજી લેવાનું કે હજી તમારું વેકેશન એક્સટેન્ડ થવાનું છે, તો હજી પણ એમ કે 30% કરો, 35% કરો કે 40% કરો તો આપણે વધારે યુનિટની વાત કરશું। પરંતુ હું અત્યારે તમારા બધા પેપર જેટલા પેપર હું લેવાનો છું એમાંથી એક એક યુનિટ સ્ટાર્ટ કરી દઈશ અને એ કમ્પ્લીટ કરીશ। આ જે વેકેશનનો ગાળો છે, લાઈક આ જુલાઈ ચાલુ થઈ, આજે 6 જુલાઈ છે તમારી, તો ઓગસ્ટ મહિનામાં તમે જ્યારે તમને કોલેજ બોલાવે ત્યાં સુધીમાં આપણે એક યુનિટ અથવા એક ઉપરનું જેટલું યુનિટ થાય એટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે।
खास तो तुमने आमा इंट्रोडक्शन से पहला दिवसे कोई प्रॉब्लम नहीं आवशे, परंतु इंट्रोडक्शन पछी ना जारे हूँ तमारो लेक्चर स्टार्ट करीश त्यारे तमने खबर छे के घणा बधा लेक्चर मां तमे जोयो हशे के गूगल फॉर्म मां तमारे क्वेश्चन आंसर सबमिट करवाना आवे छे। आपणे सिंपल एवा क्वेश्चन पूछो त्यारे एवुं बनशे के भाई आपणे वन लाइनर ना बनता होय कोई टॉपिक मांथी, तो हुं शुं करीश तमने एक्जाम्पल आपी देश के एक्जाम्पल तमारे तमारे तमारी बुक मां सोल्व करीने मने एनो व्हाट्सएप करी देवानो छे फोटो, ओके। सबमिट ना करो होय तो आ रीतना मने फोटो तमारा जे 11 के 12 स्टूडेंट्स ही बनानो मने फोटो आवी जावो छे, ओके। क्यारे के उभर से आप रही रीतना करशो अने टेस्ट पण आपणे आ चेप्टर नी जेवो 50% चेप्टर पूरो थशे एटले आपणे टेस्ट लेवानी छे, एटले खास तमारे आ वस्तु मां ध्यान आपवानी छे, ओके। तो इंट्रोडक्शन मां बीजुं तो कई नवीन नथी, परंतु कया कया यूनिट छे, कया कया रीतना एनो मार्क छे अने कई रीतने आपणे पूरो करशुं, खास प्रेक्टिकल छे ई बधी वस्तु चर्चा करवानी छे। आजना लेक्चर मां कोई ज वस्तु हुं तमने स्टडी करावानो नथी, खाली तमने माहिती आपवानी छे, परंतु आजना लेक्चर मां तमारा टाइम टेबल मुजब 1-2 અને મે બી 3-4 મને એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી, પરંતુ આ બંનેમાં 505 એન્ડ 504 લખેલું છે। ટાઈમ ટેબલ મુજબ આજનું 505 નું પેપર છે અને 504 નું પેપર છે, પરંતુ ઇન્ટ્રોડક્શન છે એટલે કે હું કમ્બાઈન લેક્ચર આનો બનાવી નાખું છું। પહેલો લેક્ચર છે આનો આપણે કમ્બાઈન છે ને ઇન્ટ્રોડક્શન બધા પેપરની આપણે ઇન્ટ્રોડક્શન આપી દઈએ છીએ, એટલે આજ આપણો એક જ લેક્ચર અપલોડ થશે, કલાક જેવો છે, એટલે આમાં 30-30 મિનિટ તમારી રીતના વેચી નાખજો, ઓકે। અને જ્યારે કાલથી જ જે પેપર હશે, કોઈ પણ પેપર હશે, પછી 506 હોય કે કોઈ પણ પેપર હું લેતો હોઈશ, એ સીધો હું ચેપ્ટર વાઇઝ સ્ટાર્ટ કરી દઈશ। ખાસ તમારે બીજું કઈ કરવાનું નથી કે ભાઈ હાલો જે વસ્તુ સાહેબે લખાવી 5-5 વાર લખવાનું છે એવું કઈ આવશે નહીં। ખાસ તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે એક્ઝામ્પલ સોલ્વ કરો એ એક્ઝામ્પલ તમારે બુકમાં લખી લેવાના છે, હું જોવા નથી માંગવાનો, પરંતુ લખી લો તો તમારી માટે સારું રહેશે। કારણ કે જ્યારે એક્ઝામ હશે ત્યારે ફરી વખત વિડીયો જોવા બેવા એની કરતા એક્ઝામ્પલ તમારે જોઈ લેવા સારું કહે, અને અંતે ક્યારેક મને મન થયું કે પહેલા ભાઈ પહેલો યુનિટ આપણે વિડીયો લેક્ચરમાં ચાલ્યું છે તો આપણે જોવું છે તમે લખેલું છે કે નહીં, તો હું જોવા માંગીશ। એટલે ખાસ તમે એક જે તમે અત્યારે જે વિડીયો લેક્ચરનો યુનિટ હોય એ તમે લખી લેવાનો છે, ઓકે। એક જ વાર લખવાનું છે, તમારી માટે લખવાનું કોઈ હારા અક્ષર કે આમ આમ કે કંઈ કરવાની જરૂર નથી, ખાલી તમારી માટે લખી લેજો। હવે એક તો ફાઇનલ છે કે આપણે સેમ 5 માં પહોંચી ગયા છે, એટલે હવે આપણો મેઇન સબ્જેક્ટ મેથેમેટિક્સ ફેઈલ ઓફ તમે સિલેક્શન તમે સેમ 3 માં સિલેક્શન કરી લેજો કે મેઇન મેથ્સ ઉપર આગળ તમારે વધવાનું છે। તો હવે ઈ બધા ટોપિક માં તમને એવું લાગતું હોય કે સર આપણે મેથ્સ ઉપર આગળ વધવાનું છે તો કઈ કઈ બ્રાન્ચ માં આગળ વધવું, તો તમને બધી ઘણી બધી બ્રાન્ચ વિશે ખબર હશે। લાઈક તમે કોઈ એમ કહો કે સર મારે મને આવા બધા ચેપ્ટર ગમે છે, ધારો કે મને છે ને ફંક્શન ગમે છે, મને છે ડેરિવેટિવ ગમે છે, મને ડેરિવેટિવ્સ ગમે છે, મને એનું એપ્લિકેશન ગમે છે, મને ઇન્ટિગ્રલ ગમે છે, ઘણા બધાના અલગ અલગ ટોપિક હશે, અથવા એનું એપ્લિકેશન ગમે છે, એપ્લિકેશન પછી ઘણા એવું કે સર મને આ બધા બધા અલગ છે ચેપ્ટર સી ગમે છે, ડિફરન્શિયલ ઇક્વેશન, ઓકે। પછી આમાં જે આપણે ચેપ્ટર એડ કરી દઈએ લિમિટ્સ, ઓકે। તો ઘણા બધાને આ ચેપ્ટરમાંથી ઘણા બધા ટોપિક ગમતા છે, કે ફંક્શન એટલે કે શું થાય, સંબંધ અને વિધેય, ફંક્શન એન્ડ રિલેશન તમે 12th માં ભણી ગયા છો, પછી આપણે બીએસસી માં પણ થોડું એવું આવ્યું હતું। શા માટે આ બધી વસ્તુની ચર્ચા કરું છું એ હું તમને કહો, આપણે જે ઇન્ટ્રોડક્શન આપવું છે જે ચેપ્ટરનું કોર્સના ટોપિક, તો હું તમને હમણાં વાંચી જઈશ કે ભાઈ આ ટોપિક છે, પરંતુ ટોપિક શીખશો ત્યારે પણ આપણે માહિતી આપશું કે સર આ ટોપિક છે એ આ વસ્તુ કહેવા માંગે છે, અને એનો ઉપયોગ રિયલ લાઈફમાં કઈ જગ્યાએ થાય છે એની આપણે વાત કરશું। તો ફંક્શન તમે ખબર છે, સંબંધ અને વિધેય તમે 12th માં શીખી ગયા છો, અને આ ફંક્શન વચ્ચે વચ્ચે કોઈ પણ વસ્તુ છે ને ફંક્શનના સ્વરૂપમાં દર્શાવતા હોય, આપણે મોસ્ટ ઓફલી સેમ 1 થી સ્ટાર્ટ કરીએ ને તો બધી વસ્તુ કયા સ્વરૂપમાં દર્શાવે, ફંક્શનના સ્વરૂપમાં દર્શાવીએ છીએ। પછી લિમિટ્સ વિશે તમે ભણી ગયા છો, તમે આની પહેલાનું જે સેમની વાત કરો સેમ 4 માં અને સેમ 3 માં આપણે પાર્શલ ડેરિવેટિવ ભણી ગયા છીએ, ઓકે। પાર્શલ ડેરિવેટિવ આપણે શીખીએ, એમાં પણ આપણે લિમિટ્સ 2 વેરિયેબલ ઉપર આવી હતી, કેટલા વેરિયેબલ ઉપર આવી હતી, 2 વેરિયેબલ ઉપર આપણે લિમિટ્સ વિશે બધું શીખી ગયા હતા।
ઈજ રીતના આપણે ટેલર સિરીઝ મેક્લરન સિરીઝ લાંગરાજ ઇક્વેશન ઈ બધા ઇક્વેશન રોલ્સ પ્રમેય ઈ બધા આપણે ટુ વેરિયેબલ એટલે કે એક કરતા વધારે ચલ પર x અને y બે વેરિયેબલ ઉપર આપણે આ બધી વસ્તુ શીખી ગયા છે ઓકે સેમ ફોર્મમાં આવ્યું ટુ સેમ ટ્રીમાં સેમ ફોર્મમાં કેવું હતું પાર્શિયલ ડેરિવેટિવ નો જે ડાયરેક્ટ ડિફરન્શિએશન થઈ શકે ઈ વસ્તુ બનાવ્યા અને સેમ ટ્રીમાં કેવું હતું કે વ્યાખ્યાની મુજબ અથવા વ્યાખ્યાની મદદથી તમારે શું કરવાનું છે પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે તો એ બધી વસ્તુ આપણે શીખી ગયા છે ફંક્શન લિમિટ્સ ડેરિવેટિવ ડેરિવેટિવ પાર્શિયલ ડેરિવેટિવ પછી એના એપ્લિકેશન પણ આપણે શીખી ગયા છે જેમાં આપણે કોઈ ફંક્શન ની ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફાઇન્ડ આઉટ કરીએ એની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરે એનો રીઅલ લાઈફમાં ઘણી બધી ઉપયોગી છે એ બધા હું કહેવાય ને એપ્લિકેશન ઓકે આપણે એપ્રોક્સિમેશન વેલ્યુ જે ફાઇન્ડ આઉટ કરીએ ફિઝિક્સમાં આવતી હોય કે આપણે મેથ્સમાં એપ્રોક્સિમેશન જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તમે ડેરિવેટિવનો ઉપયોગ કરો એ પણ રીઅલ લાઈફમાં ઘણી બધી ઉપયોગ થાય છે સમજ 12th માં તમે વિકલનના અથવા વિકલિતના ઉપયોગો તેઓ શીખીને આવી ગયા છો એ જ રીતના ઇન્ટિગ્રેશનની વાત કરો સંકલનનો પણ ઘણો બધો ઉપયોગ છે ઘણા બધા એવું માને છે કે વિકલન નો રિવર્સ પ્રોસેસ કરો એટલે સંકલન અને સંકલનનો રિવર્સ પ્રોસેસ કરો એટલે કે વિકલન એવું નથી સંકલનનો ઉપયોગ અથવા સંકલનનો મતલબ વિકલનનો રિવર્સ કરો એ વસ્તુ બોલે હાઉ સાવ એટલે સાવ તદ્દન ખોટી વસ્તુ છે ઇન્ટિગ્રેશનનો ઉપયોગ જ અલગ ટાઈપનો છે અને ડેફિનેશન તમે ભણો તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ બે નો ખાલી રિવર્સ પ્રોસેસ માટે નથી તો ભાઈ શીખવાનું શું જરૂર છે કે ભાઈ આ x છે એનો રિવર્સ 1 બાય x થાય છે તો 1 બાય x નો રિવર્સ એટલે કે રેસિપ્રોકલ શું થવાનો x થવાનો તો એ વસ્તુનો સ્ટડી કરીને કંઈ કામ નથી એટલે કે આનો ઉપયોગ હશે એટલે કોઈ એવું ના માને કે આને ઊંડી પ્રોસેસ કરો એટલે કે આ થાય આમાં તમે ઇન્ટિગ્રેશન તમે ભણી ગયા છો શા માટે ઇન્ટિગ્રેશન ની વાત કરું છું કારણ કે આપણે જેમ ચોથા સેમમાં ઇન્ટિગ્રેશન તો ઓછું આવ્યું હતું પણ પહેલા સેમમાં આપણે ઇન્ટિગ્રેશન આવ્યું હતું કે લાઈક આ રીતના એક્ઝામ્પલ મેં ભણી ગયા સાઈન રેસ ટુ એન ડીએક્સ સાઈન ની બે પાવર હોય પાંચ પાવર હોય એમ એન પાવર હોય ત્યારે શું થાય સાઈન ની એન પાવર હોય ત્યારે શું થાય એવી વસ્તુ આપણે શીખી ગયા છીએ એ જ મુજબ આપણે તમે આવું પણ શીખી ગયા છો ભાઈ એન ડેરિવેટિવ એન ડેરિવેટિવ આવી બધી વસ્તુ તમે પહેલા સેમમાં બીજા સેમમાં શીખી ગયા છો તો આ સેમમાં એને સંલગ્ન જોઈ યાદ રાખજો તમે બીએસસી સેમ 5 માં આવો તો સેમ 1 2 તમારો બેઝિક બધાને કોમન આવે પરંતુ સેમ 3 4 એના આગળના ભાગ તમારે ભણવા હોય જેમ કે તમે સેમ 4 માં ન્યુમેરિકલ એનાલિસિસ તમે ભણી ગયા છો જે તમે ટેબલ વાળી બધી ફોર્મ્યુલા થી કોસ ની ને લાઈક ન્યૂટન લા ન્યૂટન ની એટલી ઘણા બધા સાયન્ટિસ્ટ ની મેથડ હોય ઈ જ મેથડ માં તમારે આગળ શીખવાનું આવશે લાઈક તમે બીજા સેમ માં વેક્ટર સ્પેસ વિશે ભણી ગયા વેક્ટર સ્પેસ વિશે ભણ્યા તો ઈ જ વસ્તુ તમારે ચોથા સેમ માં થોડી એવી ડિટેલ માં આવી હતી ઘણા બધા થિયરમ તમારા આઈએમપી કઈ થિયરમ વિશે ભણ્યા હવે વેક્ટર સ્પેસ નો આગળનો ટોપિક તમારે મેટ્રિક સ્પેસ થાય ઓકે તે મેટ્રિક સ્પેસ શું છે એ તમારે એન્જિનિયરિંગ માં પણ આવે છે અને ઈ જ વસ્તુ ડિટેલ માં અને થિયરી બેઝ તમારે કેમાં આવે છે બીએસસી સેમ 5 માં આવશે આપણો એક મેથ જે મેથેમેટિક્સ નું એક પેપર છે આપણો મોમેન્ટમ નંબર વાઇઝ તમને શીખવાડો એમાં આપણે શું આવશે મેટ્રિક સ્પેસ આવશે ઓકે આ વસ્તુ ખાસ શીખવાની છે પછી એક પેપર છે ને તમારું ઈ ફંક્શન ઉપર ડિપેન્ડ છે ફંક્શન ઉપર ડિપેન્ડ એટલે કે તમે 12મા ધોરણમાં પહેલું ચેપ્ટર હતું તમારું સંબંધ અને વિધેય એમાં તમે જે બાઇનરી ઓપરેશન ભણી ગયા છો જેને આપણે ગુજરાતી આને શું કહે બાઇનરી ઓપરેશન આજે આ જે સિમ્બોલ છે બાઇનરી ઓપરેશન નો છે એમાં આપણે કોમ્યુટેટિવ લો એવા બધા લો આપણે ઘણા બધા સિમેટ્રિક નોન સિમેટ્રિક એવા બધા લો તમે ભણી ગયા છો બાઇનરી ઓપરેશન ઉપર જેને આપણે ગુજરાતીમાં કહીએ તો તમને ત્યાં યાદ હોય તો કે આ રીતના શબ્દ દીક ક્રિયા આવો શબ્દ તમે 12મા ધોરણમાં શીખી ગયા કે દીક ક્રિયા કરવાની છે જેને ઘણી વખત પણ સ્ટાર સ્ટાર એવો શબ્દ આપતા હતા ઓકે તો આ વસ્તુની ચર્ચા ડિટેલમાં સેમ 5 અને સેમ 6 માં કરવાની છે ખાસ ધ્યાન આપજો એક આખો પેપર અને બહુ સિમ્પલ પેપર એક હજી તમને એક વસ્તુ વચ્ચે કહી દો કે સેમ 5 અને સેમ 6 ની વાત કરો ને તો હું ગેરંટી સાથે કહું કે સેમ 1 થી 4 તમે ભણ્યા છો 1 થી 4 એના કરતા પણ સેમ 5 અને 6 ઈઝી લાગશે તો તમને બધા નવી લાગશે કે સર 5મો અને 6મો સેમ ફાઇનલ યર છે તો ઈઝી કેમ લાગે પરંતુ જો તમે પહેલેથી થોડી થોડી વસ્તુ શીખ્યા હોય ને તો ગેરંટી સાથે 5મો અને 6મો સેમ તમને બહુ જ સિમ્પલ લાગશે પેપર એ બહુ નાના છે પેપરનો જે કોર્સ આપેલો છે એ પણ નાનો છે એક જ પેપર આપણો લાંબો છે અને પેપર હું તમારું સ્ટાર્ટ કરી દઈશ વહેલા તે પેપર
બહુ મજા આવે પેપર છે તમને નવી લાગશે અને એક ખાસ ધ્યાન રાખવાનું ઘરે બેહી ભણવાનું છે લેક્ચરમાં ભણવાનું છે એમાં કોઈ તમને એવું ના લાગવું જોઈએ કે સર આમાં મજા નથી આવતી આ નથી આવતી એક વસ્તુ ટ્રાય કરો ખાલી તમને શું કહેવું છું તમને મેં પહેલાથી કીધેલું છે કે હું લખો એની કરતા બોલું એની ઉપર લખવા કરતા હું જે બોલતો એની ઉપર ધ્યાન આપશો તો કોઈ વાંધો આવશે નહીં ટ્રાય કરજો પૂરેપૂરી ટ્રાય કરજો કે અહીંયા જે બોર્ડ ઉપર શીખવાડું એ તમને ઘરે સમજાય છે જો ન સમજાય બહુ જ પ્રશ્ન થતા કે સર આમાં કઈ ખબર ના પડી કોઈ એક્ઝામ્પલમાં તો ગમે ટાઈમે તમે ફોન કરીને મને પૂછી લેજો કે ભાઈ સર આ ટોપિક શું કહેવા માંગતો હતો આ ટોપિકમાં આ એક્ઝામ્પલમાં આ સ્ટેપ ક્યાંથી આવ્યું એ બધી વસ્તુ તમે પૂછી લેજો અને એમ પણ ના થાય તો મને ફોન કરજો હું તમને એક કે બે જણા હોય કોઈને ડાઉટ હોય તો હું તમને કોલેજ બોલાવીશ એક કે બે જણાને બોલાવી શકાય અને ડાઉટ સોલ્વ કરાવીને તમને ઘરે મોકલી દેશો એવો પણ તમને ટાઈમ આપશો કે ભાઈ હાલો આજે બે જણા આજે આવી જાય કાલ બીજા બે જણા આવશે કાલ પછીના બે જણા આવે તો એ રીતના પણ તમને કોઈ પણ તમે ચોપડો બનાવેલો હશે આની બુક બનાવેલી હશે તો હું તમને ડાયરેક્ટમાં સમજાવી શકીશ ઓકે એટલે પૂરેપૂરી ટ્રાય કરજો હું પણ પૂરેપૂરી ટ્રાય કરું છું કે તમને સમજાય જાય બોર્ડ વર્ગમાં મારી માટે પણ આ નવું છે તમારી માટે પણ નવું છે ટ્રાય કરીએ બંને હું સમજાવવામાં વધારે પડતી ટ્રાય કરું અને તમે સમજવામાં વધારે પડતી ટ્રાય કરો તો 99% કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને ખાસ તો બુક તમે બનાવતા રહેજો અને આપણે જે રૂબરૂમાં જે સ્પીડમાં ભણતા છો એની કરતા 90% સ્પીડ મારે આમાં ઓછી કરવી પડશે કારણ કે મને જેવું લાગશે કે છોકરાઓ સામાન્ય રીતે ના સમજાતો હશે કે નહીં સમજાતો હશે એટલે એક ને એક સ્ટેપ હું તમને 2-3 વખત સમજાવી શકે કોઈ ચિંતા ના કરતા મે બી આપણે એવું કરશું કે રૂબરૂમાં તમે જે ભણો એની કરતા આમાં મજા આવશે એવી આપણે પૂરેપૂરી ટ્રાય કરશો ઓકે તો હવે પાછા આવી આવે કે ફંક્શન અને લિમિટની વાત કરી એ જ મુજબ ડેરિવેટિવ ભણી ગયા એ જ મુજબ ઇન્ટિગ્રેશન ભણી ગયા એનું એપ્લિકેશન પણ ભણી ગયા છીએ અને લાસ્ટ આપણે જે સેમ 3 ની વાત કરી અથવા સોરી સેમ 2 માં તમે શું ભણી ગયા ડિફરન્શિયલ ઇક્વેશન જેને આપણે ગુજરાતીમાં કહીએ તો વિકલ સમીકરણ તમે ભણી ગયા છે અને ઘણી બધી મેથડોલોજી લાઈક બેસ્ટ મેથડ તમને આવી બધી ગમતી MDX પ્લસ NDY ઇઝ ઇક્વલ ટુ 0 પછી વેરિયેબલ સેપરેબલ મેથડ હતી હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હતું પછી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું નોન લિનિયર હતું પછી એમાં તમે આવા બધા ટાઈપ ભણી ગયા છો કે પી ટાઈપ ક્યુ ટાઈપ એવા બધા ટાઈપના તમે ડિફરન્શિયલ ઇક્વેશન ભણી ગયા છો પોલીનોમિયલ સ્વરૂપનો ડિફરન્શિયલ ઇક્વેશન ભણી ગયા છો એની ઓર્ડર અને ડિગ્રી ફાઇન્ડ આઉટ કરે છે એ બધી વસ્તુ તમે સેમ 2 માં શીખી ગયા છો આજે આપણે ખાલી ચર્ચા કરવાની છે બધી વસ્તુ જે જૂનું તમે જે શીખી ગયા છો એ અને નવું કયું શીખવાનું છે એની ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે ઓકે તો આ બધી વસ્તુ જે અભ્યાસ કરો છો ફંક્શન છે લિમિટ છે તમારી પછી ફંક્શન લિમિટ ડેરિવેટિવ એપ્લિકેશન છે ઇન્ટિગ્રેશન છે ડિફરન્શિયલ ઇક્વેશન છે તો બધી વસ્તુને કમ્બાઈન જે અભ્યાસ કરો છો એને શું કહેવાય કેલ્ક્યુલસ અને શું કહેવાય છે આપણે ગુજરાતીમાં કહીએ કલન શાસ્ત્ર કલન ક નથી કલન શાસ્ત્ર છે મીન્સ કે કેલ્ક્યુલસ નામનો સારામાં સારો મેથેમેટિશિયન એટલે કે ગણેશ શાસ્ત્રી થઈ ગયો જે આ બધી વસ્તુની ડિટેલમાં માહિતી આપતો જે આપણે સામાન્ય બેઝિક આપણને ખબર છે કે એંગલ ઇઝ ઇક્વલ ટુ સાઈન આપણે સાઈન એંગલ લઈએ તો સામેની બાજુ છેદમાં કોણ છે આપણે કહીએ ને હાઇપોટેનિયસ અપોન આવે તો એ બધી વસ્તુ છે એ બેઝિક જે નોલેજ છે એ કોને આપ્યું કેલ્ક્યુલસ આપેલો તો કેલ્ક્યુલસ આખે આખો આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે એટલે કેલ્ક્યુલસ નો ભાગ કહેવાય આ બધી વસ્તુ છે ને કેલ્ક્યુલસ નો ભાગ કહેવાય પછી તમે ધારો કે આવો અભ્યાસ કરતા હો આપણી વાત છે કેલ્ક્યુલસ કલન શાસ્ત્ર છે પિક્ચર યાદ રાખજો કલંક 99 કલંક એવું એક પિક્ચર આવ્યું હતું પણ અહીં શું છે ન છે તમે જો કોઈ અભ્યાસ એવો કરો કે વેક્ટર બાબતે વેક્ટર સ્પેસ મેટ્રિક્સ સ્પેસ એ બધી ચર્ચા કરતા હોય તો એને કયું ગણિત કહેવાય છે 3D જીઓમેટ્રી કહેવાય શું કહેવાય 3D જીઓમેટ્રી 3D જીઓમેટ્રી અથવા વેક્ટર સ્પેસ ના ચેપ્ટર કહેવાય છે કોઈ પ્રોબેબિલિટી નો અભ્યાસ કરતા હોય કોણ અભ્યાસ કરતા હોય પ્રોબેબિલિટી જો કે પ્રોબેબિલિટી તમારે અત્યારે કોર્સમાં 1-6 સેમમાં નથી પરંતુ 99% હું માનું ત્યાં સુધી MSCમાં તમારે પ્રોબેબિલિટી આવી જોઈએ એટલે પ્રોબેબિલિટી તમારી હાયર લેવલની એક્ઝામ હોય કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જો હાયર લેવલની ધારો કે નેટ અથવા સ્લેટ અથવા ગેટની એક્ઝામ જો ત્યારે પ્રોબેબિલિટી તમારે બહુ ડિટેલમાં પૂછાય છે અને સમજવા જેવો ટોપિક છે એટલે તમારે માસ્ટર ડિગ્રીમાં પ્રોબેબિલિટી હોય હવે આમાંથી કોઈ પણ ટોપિક MSc જેવું આવે સોરી BSc જેવું કમ્પ્લીટ થશે તમારું એટલે તમે MSc જશો MSc માં તમારે કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરો અથવા કોઈ ટોપિક સિલેક્ટ કરો
એમાં ડિટેલમાં ભણો પછી એની ઉપર તમારું પીએચડી સ્ટાર્ટ થઈ જશે ઓકે આપણે જે જૂની બેચના સ્ટુડન્ટ હતા એને પણ પછી માસ પ્રમોશન ઇન કેસ મળી જાય તો એ બધાનો એમએસસી ભાવનગર અથવા કોઈ પણ બાર જગ્યાએ સ્ટાર્ટ કરી દેશે ઓકે બને ત્યાં સુધી બીએસસી મેથમેટિક્સ હોય તો તમે એમએસસી સ્ટાર્ટ કરી દો તો તમારી માટે સારું રહે બીએડના બીએડ કરી શકાય પરંતુ બીએડની અત્યારે જરૂરિયાત નથી એટલી બધી પહેલા માસ્ટર ડિગ્રી મેળવો પછી બીએડ તમારા સાઈડમાં પણ થઈ જશે ઓકે કારણ કે વચ્ચે ગેપ પાડશો બીએડ તમે ઘર બેઠા કરશો તો જેના લીધે તમને ઘરનું વાતાવરણ મળશે તો ઘર બેઠા કરશો ને એટલે તમને રેગ્યુલર કોલેજમાં જવાનો અભ્યાસ એ બધી વસ્તુ ઓછી થશે એટલે આપણે બને ત્યાં સુધી રેગ્યુલરમાં માસ્ટર ડિગ્રી ચાલુ કરી દેવાની ઓકે તો કેલ્ક્યુલેશનમાં આ બધા ચેપ્ટર આવે છે એવી રીતના વેક્ટર સ્પેસ હોય એવી રીતના આના બધા સ્ટેટિસ્ટિકના ચેપ્ટર કે પ્રોબેબિલિટી છે આંકડા શાસ્ત્ર છે મોડ મિલિયન એવું બધું તમે જે ભણી ગયા છો એ બધી વસ્તુ આ રીતના કહેવાય તો શા માટે આપણી ચર્ચા કરી આ બધી વસ્તુનો ભેગો કરીને જેમ કે આ મારે સેમમાં ઇન્ટિગ્રલ્સનો ઉપયોગ થશે ડેરિવેટિવનો ઉપયોગ થશે અને ફંક્શનનો એટલી વસ્તુનો અભ્યાસ અથવા જે વસ્તુ આપણે અત્યારે સેમ ફાઈ આપણે સ્ટાર્ટ કરશું જેટલા પેપર આપણે શીખવાના છે એમાં ફંક્શન ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન એ બધી વસ્તુ ડિટેલમાં આવશે અને કેવી ડિટેલ હવે એ વસ્તુ મહત્વની છે કઈ રીતના આવશે એ હું તમને હમણાં પેપર ચાલુ કરો એટલે હું તમને ટોપિક વાઇઝ સમજાવી દઉં કે શું કહેવા માંગે છે એવું નથી પૂછવાનું કે ભાઈ આનું ઇન્ટિગ્રેશન કરો કરે કહેવાય કે સર માઇનસ કોસ આવો બધા સિમ્પલ વાત નથી ઓકે ઇન્ટિગ્રેશન કઈ રીતના બન્યો કેલ્ક્યુલસ જે માહિતી આપતો હતો કઈ રીતના માહિતી આપી જે આપણે બાઉન્ડેડ એરિયા આપેલો હોય અથવા બાઉન્ડેડ લિમિટ હોય ધારો કે a થી b ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ તો એનો ઇન્ટિગ્રેશન થાય લાઈક f ઓફ ઉપર ઉપર લખો લાઈક કોઈ નિયર સંકલન છે એની બાઉન્ડરી કેવી આપે છે a થી b f ઓફ x ધારો કે ઇન્ટિગ્રેશન છે કેપિટલ f ઓફ x થાય છે તો અપર લિમિટ માઇનસ નો નોર્મલ છે લોઅર લિમિટ આવ તો આ વસ્તુ કઈ રીતના એને વિચારાય કઈ રીતના એ સમજાયેલું કે આ રીતનાનું ઇન્ટિગ્રેશન આ મૂલ્ય આપે છે એ બધી ચર્ચા આપે હવે શીખવાની છે કોઈનું સંકલન નથી કરવાનું પણ એ બેઝ ક્યાંથી બંધારણો એને વિચાર કઈ રીતે આપ્યો એને પ્રેઝન્ટ કઈ રીતના કહેવાય એ થિયરમ ટાઈપ આપણે ઇન્ટિગ્રેશન ભણવાનું છે ઇન્ટિગ્રેશન ના ચેપ્ટર છે પરંતુ એ રીતના ભણવાનું છે અને પછીનો સેમ કે આ સેમ એક્સેપ્ટ મને યાદ નથી પરંતુ હવે તમારે ઇમપ્રોપર ઇન્ટિગ્રેશન આવશે એટલે કે કેવા ઇન્ટિગ્રેશન ઝીરો થી ઇન્ફાઇનાઇટ હોય શું હોય ઝીરો થી ઇન્ફાઇનાઇટ ની લિમિટ આપેલ હોય એવા ઇન્ટિગ્રેશન ભણવાના આવશે સિમ્પલ સંકલન છે પરંતુ એની લિમિટ કેવી આપેલી છે ઝીરો થી ઇન્ફાઇનાઇટ અત્યાર સુધીમાં આવ્યું સ્ટડી કરવા નથી આવ્યું આપણે એક સ્ટડી કરી લીધા કે ભાઈ સર અમે આવું આવડો આપણે સેમ થ્રી માં કે સેમ ફોર માં ડબલ ઇન્ટિગ્રેશન ટ્રિપલ ઇન્ટિગ્રેશન તમે ભણી ગયા છો એ જ મુજબ વોલ્યુમ ના એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું ઓકે કોઈ પણ ચોક્કસ આકાર ધારો કે લાઈક ટ્રાયંગલ છે તો એનો એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી રાઈટ હેન્ડ સાઈડ ડાઉન થી અપ એવી બધી લિમિટ આપણે નક્કી કરતા અને પછી એનું ઇન્ટિગ્રેશન કરતા એમાં ગ્રીન સ્ટોક અને ગોસ ના થિયરમ પણ આપણે શીખી ગયા છે એ જ વસ્તુમાં હવે આપણે કેવું આવશે કે ઇન્ટિગ્રેશન કરવાનું પરંતુ કેવું ઇમપ્રોપર ઇમપ્રોપર ઓકે એવા ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન શું કહેવા માંગતો હશે કે જે એનો ભલે ઝીરો થી ઇન્ફાઇનાઇટ લિમિટ આપેલી છે પરંતુ એનો જવાબ છે વ્યાખ્યાયિત બને છે કેવો બને છે વ્યાખ્યાયિત બને છે તો કઈ રીતના આવશે એ હું તમને સમજાવીશ લાઈક હું એક એક્ઝામ્પલ આપું ધારો કે તમારે આ રીતનો કોઈ એક્ઝામ્પલ છે આપણે એક એક્ઝામ્પલ ખાલી લાઈટલી લેવું કોઈ એક્ઝામ્પલ ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ ઇ રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સ શું આપેલું છે ઝીરો થી ઇન્ફાઇનાઇટ ઇ રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સ આપેલું છે ઓકે તો ઇ રેઝ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન શું થવાનું છે માઇનસ ઇ રેઝ ટુ માઇનસ એક્સ નું ઓકે એક્સ નો જે કોએફિશિયન્ટ હોય માઇનસ વન એ ક્યાં આવશે ડિનોમિનેટર માં આવશે પરંતુ મેં એની સાઈડ માં લખેલો છે લિમિટ મૂકી ઝીરો ટુ ઇન્ફાઇનાઇટ ઓકે માઇનસ ઇ રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ લિમિટ નો નિયમ શું છે કે એક્સ જે વેરિયેબલ હોય વેરિયેબલ ની જગ્યાએ એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોઅર લિમિટ મૂકશું વચ્ચે રિલેશન શું આવશે બંને વચ્ચે માઇનસ આવશે ઇ રેઝ ટુ ઝીરો ઝીરો ને કોઈ માઇનસ લાગશે નહીં ચાલો એટલી વસ્તુ ખ્યાલ આવી હવે તો હવે શું કરશું કે ભાઈ એક વસ્તુ આપણને ખબર છે કે સર વન બાય ઝીરો હોય તો એને ઇન્ફાઇનાઇટ કહેવાય છે સેમ વસ્તુ ઇન્ફાઇનાઇટ ની નીચે લો તો વન બાય ઇન્ફાઇનાઇટ હોય તો એને શું કહેવાય છે
0 કહેવાય કારણ કે 1 બાય ઇન્ફાઇનાઇટ ઇટ મીન્સ 1 બાય 1 અપોન 0 ઉપર જશે 0 તો શું થાય ન્યુમરેટરમાં જશે શું જવાબ આવશે 0 આવશે તો 1 બાય 1 અપોન ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું છે કે 0 થવાનું છે તો હવે જો e રેસ્ટ નો માઇનસ ઇન્ફાઇનાઇટ નો મતલબ શું છે e રેસ્ટ નો માઇનસ ઇન્ફાઇનાઇટ તો આને આમ લખી શકે e રેસ્ટ નો ઇન્ફાઇનાઇટ માઇનસ જે વસ્તુ આપણે લીધી છે એને હું કેમ લખું છું નીચે લખી શકે e રેસ્ટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ છે એટલે મેં શું લખ્યું 1 e રેસ્ટ ટુ ઇન્ફાઇનાઇટ લખી શકે તો e ની વેલ્યુ શું છે 2.71 સમથિંગ હશે 718 એક લાઈક આ રીતે છે એની ઇન્ફાઇનાઇટ પાવર છે ધારો કે હું એમ કહું કે ભાઈ 5 ની 2 પાવર તો 25 થાય 5 ની 3 પાવર તો 125 થાય ओके 5 ની 2 પાવર તો 125 થાય 5 ની 3 પાવર સોરી 5 ની 2 પાવર 25 થાય 5 ની 3 પાવર 125 થાય 4 પાવર 625 એમ ઇન્ફાઇનાઇટ પાવર હોય તો 5 ની ધારો કે ઇન્ફાઇનાઇટ પાવર તો ખબર નથી એટલે કે આપણે શું કહીએ કે અનંત આવે છે ઇન્ફાઇનાઇટ જવાબ આવે છે તો આનો જવાબ શું આવશે ઇન્ફાઇનાઇટ એટલે 2 પોઈન્ટ સમથિંગ ની ઇન્ફાઇનાઇટ પાવર ઇટ મીન્સ એ શું છે ઇન્ફાઇનાઇટ છે તો 1 અપોન ઇન્ફાઇનાઇટ નો મતલબ શું થાય 0 થવાનું છે 1 upon infinite નો મતલબ શું થવાનું 0 એટલે કે e રેસ્ટ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોય તો એની વેલ્યુ શું આવે છે 0 આવે છે હવે તમે શીખી ગયા છો તમને જો યાદ હોય ને તમે કોઈ જી અથવા એડવાન્સ ની તૈયારી કરતા હોય તો તમે આ બધી વસ્તુ શીખી ગયા છો લિમિટ માં કે લિમિટ એક્સટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ હોય n સ્ક્વેર પ્લસ 1 અથવા n પ્લસ 1 બાય n સ્ક્વેર હોય ચાલો હું આ વસ્તુ સમજાવી દઉં પણ આવું તમે શીખી ગયા છો તમને યાદ હોય ને તો તમે જી અથવા જી એડવાન્સ ની તૈયારી કરતા હો ફાઈવ વસ્તુ તમે શીખી ગયા લાઈક લિમિટ x ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ અથવા n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ 1 બાય n સ્ક્વેર હવે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે કે n પ્લસ 1 બાય n સ્ક્વેર ની વેલ્યુ શું આવશે આનો લિમિટ નું મૂલ્ય શું આવશે ઓકે તો આનો ગુજરાતી અર્થ શું થાય કે n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ ઇટ મીન્સ કે n ઇન્ફાઇનાઇટ ની નજીક જશે ટેન્ડિંગ એટલે કે ટેન્ડ ટુ નો મતલબ શું થાય એને નજીક જવું n જ્યારે ઇન્ફાઇનાઇટ ની નજીક જશે તો જે આ ફંક્શન આપેલું છે એ કોની નજીક જશે એક્ઝેક્ટ વેલ્યુ નથી કેતો તમે સમજો લિમિટ તમે જે રીતના શીખી આવે હું તમને એમ કહું છું કે f(x) = x + 1 અને લિમિટ x ટેન્ડિંગ ટુ 1 x + 1 હવે તમે હું આમાં f(1) મૂકું તો 1 + 1 તો 2 થશે અને તમે આ લિમિટ મૂકો તો 1 + 1 તો 2 થશે તો તમને એવું લાગશે કે સર આ બંનેનો મતલબ એક જ ન થાય આ બંનેનો મતલબ સેમ વસ્તુ એક ટકા પણ નથી આ બંને કેવા છે એકબીજાથી અલગ છે કોઈ આ બંને મેચ થતું નથી આ કન્ટિન્યુટી ઉપર બેઝ છે કન્ટિન્યુટી આપણે સતત વિશે ભણી ગયા છો એમ તો તમને જે ઉપરનું જે આપેલું છે ફંક્શન આપેલું છે f(x) જે ફંક્શન ની વેલ્યુ છે x + 1 ફંક્શન ની મૂલ્ય શું આપેલું x + 1 એમાં જો x ની વેલ્યુ 1 મૂકીશ ત્યારે ફંક્શન ની મૂલ્ય શું આવે ફંક્શન ની વેલ્યુ શું આવે 2 આવે છે પરંતુ આ શું કહેવા માંગે છે કે જ્યારે મારો x લિમિટ x ટેન્ડિંગ ટુ 1 જ્યારે મારો x 1 ની નજીક જશે x ની વેલ્યુ ધારો કે 0.1 0.2 0.3 એમ હું જેમ જેમ વેલ્યુ લેતો જાય અને 1 ની નજીક જશે ત્યારે જે ફંક્શન ની વેલ્યુ છે કોની નજીક આવશે નજીક આવશે એમ બોલે બે મૂલ્ય આપે છે ક્યારે લિમિટ માં બોલાય નહીં જો તમારા મનમાં એવો સવાલ હોય કે ભાઈ લિમિટ નો જવાબ આવ્યો એમ ન હોય કે બે આવી ગયો એનો મતલબ શું થાય કે x ની વેલ્યુ 1 ની નજીક જશે ત્યારે ફંક્શન ની વેલ્યુ કોની નજીક જશે 2 ની નજીક જાય છે આ મેરો મતલબ પડે કઈ રીતના તો ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું તો હું જ્યારે x ની વેલ્યુ 0.1 લેવ તો આમાં મૂકો તો 1.1 આવશે 0.2 લેવ તો 1.2 આવશે 0.3 લેવ તો 1.3 આવશે સેમ વસ્તુ હું 0.9 લેશ તો 1.9 આવશે અને જ્યારે હું 1 લેશ ત્યારે એની વેલ્યુ શું આવશે એટલે કે 0.1 લીધું એટલે 1.1 જેમ જેમ હું x ની વેલ્યુ આપણો x છે x ની વેલ્યુ 1 ની નજીક લેતો ગયો એમ એમ આજે મારી વેલ્યુ હતી 1.1 1.2 1.3 1.4 કોની નજીક જાય છે 2 ની નજીક જાય છે અને એનો મતલબ કહેવાય કે ભાઈ આ વસ્તુ દર્શાવે છે કે ભાઈ લિમિટ શું દર્શાવે છે કે જ્યારે મારી x ની વેલ્યુ અથવા x ટેન્ડિંગ ટુ છે આપેલો હોય એ વેલ્યુ એની નજીક જાય ત્યારે ફંક્શન ની વેલ્યુ કઈ રીતના જાય આમાં હું છે એક્ઝેક્ટ વેલ્યુ આપે છે ઓકે આ લિમિટ વિશેનો ડિફરન્સ છે લિમિટ અને ફંક્શન વચ્ચેનો ડિફરન્સ છે લાઈવ બધી વસ્તુ બેઝિક તમને ખ્યાલ ન હોય તો ખાસ તમે ખ્યાલ રાખજો યાદ રાખજો 12th માં આપણે આવું લખી દેલું નાવ તો આનો મતલબ શું થાય કે જો તમારો n ઇન્ફાઇનાઇટ નજીક જશે
इनफाइनाइट नी नजीक जैसे तेरे फंक्शन की वैल्यू शू आवे तो मैं वो बोलू सीखी जाए लिमिट एन टेंडिंग टू इनफाइनाइट अमा की हूं एन पावर कॉमन करू एन नी हाईएस्ट पावर कॉमन करू तो आने 1 बाय एन करते नीचे शू छे एक्सप्रेशन एक एक एन कैंसिल થઈ જશે 1 प्लस 1 बाय नीचे शू आवे एन ओके तो 1 बाय एन समझ में ट्राई करजो 1 बाय एन હવે n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકું તો શું થઈ જવાનું છે ઝીરો બની જવાનું છે તો હું આમાં લિમિટ મૂકીશ તો 1 + 1 / ઇન્ફાઇનાઇટ અને નીચે ઇન્ફાઇનાઇટ તો આને આપણે અલગથી લખીએ કે 1 / ઇન્ફાઇનાઇટ ઇનટુ 1 + 1 / ઇન્ફાઇનાઇટ ઈટ મીન્સ ઝીરો અને વેલ્યુ શું આવશે ઝીરો 1 + 0 જવાબ શું આવે ઝીરો આવે આન્સર શું આવે છે ઝીરો આવે છે સમજાવવાનું કે લિમિટ ઇન્ફાઇનાઇટ હતી તો પણ આ ફંક્શન ની વેલ્યુ આપણે મળે છે કઈ વેલ્યુ આવે છે એટલે કે n ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ ની નજીક જશે ત્યારે આ ફંક્શન ની વેલ્યુ શું કેવી આવશે ઝીરો આવશે બધા એક્ઝામ્પલમાં ઝીરો નહી આવશે ક્યારેક બે વેલ્યુ આવે ક્યારેક પાંચ આવે કોઈ પણ એટલે જે બી રકમ હશે એની ઉપર આધાર રાખે છે એટલે કે હવે ઇન્ફાઇનાઇટ વસ્તુ વાળા આપણે ઇન્ટિગ્રેશન ભણવાના છે પહેલા લિમિટ આવે પછી ઇન્ટિગ્રેશન આવે ઓકે તો હવે આપણે ટોપિકમાં પાછા વળી આવીએ કે ભાઈ આમાં વાત કરી આપણે e रे को माइनस इनफाइनाइट નો મતલબ શું થવાનો છે 1 / e रे को इनफाइनाइट माइनस e रे को 0 કોઈ પણ ની 0 પાવર હોય 2.700 સમથિંગ ની 0 પાવર એનો મતલબ શું થવાનો છે 1 થવાનો છે તો 1 / ઇનફાઇનાઇટ છે e रे को इनफाइनाइट એટલે 1 / ઇનફાઇનાઇટ મીન્સ કે 0 આવશે 0 - 1 મીન્સ કે - 1 એટલે કે i = શું આવ્યો 1 એટલે કે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય છે જેની લિમિટ કી હોય जीरो थी इनफाइनाइट हो तो એનો આન્સર શું આવ્યો અને વેલ્યુ શું આવી 1 આવી ઓકે એટલે ઇનફાઇનાઇટ નો હવે આપણે ઇનફાઇનાઇટ હારે થોડું એવું કામ કરવાનો આવશે એક આપણો પેપર છે જે આખો ઇનફાઇનાઇટ વાળા ચેપ્ટર ઉપર ડિપેન્ડ છે આ બધી વસ્તુ સામાન્ય શીખવાડું છું સામાન્ય આવી બધી વસ્તુની વાત કરું છું કારણ કે જે આપણે પેપર લઈએ છે એમાં આવી બધી ચર્ચાઓ કરવાની આવશે સેમ 5 અને સેમ 6 ની વાત કમ્બાઈન કરીએ તો આ રીતની બધી વસ્તુ આવશે બહુ સિમ્પલ હોય છે અને મજા આવે ચેપ્ટર છે તમે પહેલા લેક્ચરમાં અથવા પહેલા એક્ઝામ્પલ હોય તો થોડું એવું લાગે છે સર આ સમજાવવાનું નહીં પણ ચિંતા ન કરો જ્યારે ચેપ્ટર ચાલુ હશે ત્યારે તમને ડિટેલમાં સમજાઈ જશે એટલે કોઈ ચિંતાનો વિષય નથી ખાસ તમારે જેટલું કરાવો ઇન્ટ્રોડક્શન ની વાત નથી આવી બાકી જેટલી વસ્તુ કરાવો એ વસ્તુમાં તમારે ધ્યાન આપવાનું છે તો હવે આપણે સામાન્ય ચર્ચા કરી હવે આપણે થોડી એવી નાની એવી 10-15 મિનિટ ચર્ચા કરી આપણે પેપર ની વાત કરી તો પેપરમાં હું તમારી માટે ઝેરોક્સ લાવ્યો છું તમે તમારે એક કોર્સ પીડીએફ ડાઉનલોડ કરી લેજો પેપર ની વાત કરો તો જે પહેલું પેપર છે તમારું 501 એની પર ચર્ચા કરી 501 છે જેનું નામ શું છે ઓપરેશન રિસર્ચ હોવું જોઈએ મારા કે ઓકે ઓપરેશન ઓપરેશન રિસર્ચ જેને ટૂંકમાં શું કહેવાય છે ઓઆર કહેવાય છે શું કહેવાય ઓઆર પેપર તમારે કઈ રીતના યાદ રાખવાનું છે ઓઆર તરીકે યાદ રાખવાનું છે ઓપરેશન રિસર્ચ તરીકે તમારું પેપર છે ઇન્ટ્રોડક્શન છે અક્ષરો બહુ સ્પીડમાં નથી નાખીશ કારણ કે જ્યારે લખવાનું અને સિમ્પલ આવશે જ્યાંથી એમ ત્યારે હું સારા એવા અક્ષર કાઢીશ ઓકે તો પહેલું પેપર છે તમારું કેવું છે ઓપરેશન રિસર્ચ ઉપરનું પેપર છે આ પેપર છે તમારું કોલેજ પેપર છે ઓકે કોલેજ પેપર છે એટલે કે આ પેપર તમારે અહીં અમે સમજાવશું ભણાવશું બધી વસ્તુ કરશું પરંતુ આની એક્ઝામ અમારે લેવાની અને અમારે જાણે માર્ક્સ આપવાના છે એટલે કે કોલેજ પેપર કહેવાય કોલેજ પેપર તમારી મેઇન એક્ઝામ જ્યારે યુનિવર્સિટીના પેપર આવે એમાં લેવાનું નથી લાઈક તમે પહેલા બીજા સેમમાં જે એન્વાયરમેન્ટ ડિઝાસ્ટર એવા બધા જે તમે સબ્જેક્ટ હોય જે કોલેજ લેવલના પેપર કહેવાતા હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ છે ઘણા બધા સબ્જેક્ટ આવતા હોય એ બધી વસ્તુ તમારે કોલેજ લેવલનું છે એમ ઓપરેશન રિસર્ચ તમારું પેપર છે એ પેપર તમારે કોલેજ લેવલે દેવાનું રહેશે આપણે અહીંથી પેપર લેશું અને અહીંથી માર્ક મોકલાવવાના રહેશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી એમાં મોસ્ટ ઓફ લી તમારે એ અમે છેલ્લે ચાલુ કરશું જે કોલેજ લેવલનું પેપર છે અમે વિડીયો લેક્ચરમાં ચાલુ કરતા નથી ઓકે એમાં મોસ્ટ તમારે અહીં ભણવાનું છે એલપીપી શું ભણવાનું છે એલપીપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ તમારે ભણવાના છે શું આવશે ઓકે લિનિયર નો મતલબ શું થવાનું છે સુરેખા છે શું થાય સુરેખા
એટલે કે ઇક્વેશન ટાઈપ તમારા જે ગ્રાફ હોય એ બધી ચર્ચા તમારે ઓઆરમાં કરવાની છે. તમે આવું તમને ખ્યાલ હોય તો તમે આપણે મેં 11 બારની ચર્ચા શું કામ કરી એ જ વસ્તુ આમાં તમારે ઉપયોગ થાય છે. જેમ કે હું તમને યાદ કરાવું કે ભાઈ મને એક્ઝેક્ટ નંબર તો યાદ નથી, 15મો કે 16મો ચેપ્ટર બહુ ઈઝી યાદ નથી, પરંતુ તમે 12મા સુરેખ આયોજન ભણી આવ્યા છો, એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ ભણી આવ્યા છો તમે. ઓકે, આવું તમે આ ચેપ્ટર 12મા ભણી આવ્યા છો. 12મા કેવા કેવા ટાઈપના પ્રોબ્લેમ આવતા તમને યાદ હોય કે ભાઈ કોઈ કંપની છે તો કોઈ એક્ઝામ્પલની વાત કરીએ. ઓકે, કોઈ એક્ઝામ્પલની વાત કરીએ. કોઈ કંપની છે એમાં બે પ્રોડક્ટ બનાવવાની છે, એ નંબરની પ્રોડક્ટ અને બી નંબરની કોઈ પ્રોડક્ટ બનાવે છે, કોઈ પણ પ્રોડક્ટ. આ જે વસ્તુ બનાવવા માટે જે તમારે વર્કર છે એ 25 વર્કર્સની જરૂર પડે છે. અને આમાં તમારે 15 વર્કર્સની જરૂર પડે છે. ઓકે, પછી આ જે વસ્તુ બને એ જે આખી તૈયાર થઈ જાય તો એની માટે તમારે એ વસ્તુ બનાવવા માટે 2 કલાકની જરૂર પડે છે. અને આ વસ્તુ તમારે બને છે 3 કલાકમાં, કોઈ પણ પ્રોડક્ટ છે. પછી આ વસ્તુ બનાવો તો એનો તમને જે એનું વેચાણ થાય તો તમને એમાં 2 રૂપિસ તમારો શું છે નફો મળે છે, એટલે કે આપણે પ્રોફિટ મળે છે. 2 રૂપિસ તમારો શું છે પ્રોફિટ છે. અને આમાં તમને એક કોઈ 5મો પ્રોફિટ મળે છે. ઓકે, તો આ રીતના તમે ઇક્વેશન ભણી આવ્યા છો કે ભાઈ કોઈ 2 પ્રોડક્ટ બનાવી છે એમાં એટલા મજૂરોની જરૂરિયાત છે, એટલી કલાકોની જરૂરિયાત છે, એટલી કલાકમાં બની જાય છે, અને આ આનું વેચાણ થાય ત્યારે આપણને વસ્તુ દીઠ 2 રૂપિયા મળે છે અને અહીં 1.5 રૂપિયા મળે. તો સુરેખ આયોજનનો ઉપયોગ કરીને તમારે કઈ પ્રોડક્ટ કેટલી બનાવવી જોઈએ જેથી આપણને અથવા કંપનીને મોસ્ટ ઓફ બેનિફિટ મળે અથવા પ્રોફિટ વધારેમાં વધારે થાય, તો એવું તમારે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા બનાવી દેવાનો છે. ભાઈ જો આ રીતના તમે કોઈ પ્રોડક્ટ બનાવશો તો તમને એટલો પ્રોફિટ મળશે. ખાલી એટલી આનો બનાવવા મળે, એટલી આનો બનાવાય તો લોસ છે, એટલે પ્રોફિટ કેટલો મળે છે એ બધી વસ્તુનો અભ્યાસ કરો. એને શું કહેવાય છે? એલપીપી, લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. પરંતુ તમને એવું લાગશે તો સર આવું 12મા એવું આવશે, પણ એવું નહીં આવશે. હવે આનો છેલ્લો પાર્ટ, એલપીપી નો છેલ્લો પાર્ટ, આજે તમારો સબ્જેક્ટ છે ઓપરેશન રિસર્ચ. આપણા કરતા બીકોમ, બીસીએ, બીબીએ મેનેજમેન્ટ ના જે કોર્સ હોય ને એમાં તમારે ઓપરેશન રિસર્ચ બહુ ડિટેલમાં આવે, કારણ કે એ બધાને મેનેજમેન્ટ કરવાનું. તમારે કાલ સવારે એન્જિનિયરિંગમાં પણ અમારા સબ્જેક્ટ આવડો, આખો એક સબ્જેક્ટ આવડો ઓપરેશન રિસર્ચ કરીને. કાલ સવારે તમે કંપનીમાં જાઓ તો તમને કોઈ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ આપે તો તમે જે આખી કંપનીનું માળખું હોય, કેટલા કારીગર છે, કેટલી પ્રોડક્ટ બનાવે છે, એ બધાનો આયોજન તમે જે કરો છો એને શું કહેવાય? એલપીબી કહેવાય. એનો અભ્યાસ કરો, એ વસ્તુ આવડવી જોઈએ. બધો કંપનીનો પ્રોફિટ છે એ તમારા ઉપર આધાર રાખતો હોય છે. તો એવી બધી ચર્ચા કરવાની હોય અને એવા બધા સમ આપેલા હોય કે આ રીતનું છે, આ કંપની આ પ્રોડક્શન માંગે છે, આ વસ્તુ માંગે છે, આ વસ્તુ માંગે, તો એની ઘણી બધી મેથડો છે. આમાં ઘણી બધી તમારે મેથડો આપેલી છે. મેટ્રિક્સ મેથડ આપેલી છે, ભાઈ કોનિકલ ફોર્મ આપેલા, સ્ટાન્ડર્ડ ફોર્મ એનું છે, ગ્રાફિકલ મેથડ, મેં તમને આમાં શબ્દ હું આપેલો, તમને આવો યાદ હોય તો આવો બધા ગ્રાફ બનાવતા, પછી આ પોઈન્ટ હોય તો આનો એરિયા ફાઇન્ડ આઉટ કરતા, યાદ છે તમને ભાઈ? આ રીતના તમે ગ્રાફ બનાવતા, પછી એનો તમે જે પોઈન્ટ મેળવતા પોઈન્ટ ઉપરથી મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ મેળવતા, તો એને શું ગ્રાફિકલ મેથડ આવશે. અમે લખી રહ્યા છો બધા પોઈન્ટ વાંચો કે ગ્રાફિકલ મેથડ ટુ સોલ્વ એલપીપી. ઓકે, ઘણી બધી મેથડો છે એલપીપી ની. પહેલું છે પ્રેમ ઉપર છે, પછી એમ મેથડ આવશે. કઈ મેથડ આવશે? એમ મેથડ. મોસ્ટ ટાઈમ બી છે તમારી. ઓકે, ઈ તમારી કઈ મેથડ આવશે? એમ મેથડ આવશે. કઈ આવશે? એમ મેથડ આવે. પછી સિમ્પલેક્સ મેથડ, એ પણ મોસ્ટ ટાઈમ બી છે. સિમ્પલેક્સ મેથડ શું આવશે? સિમ્પલ નામ છે એવું નથી, સિમ્પલેક્સ મેથડ આવે છે તમારે. પછી તમારે આવશે કોન્વેક્સ ફંક્શન અને કોનકેવ ફંક્શન. કોન્વેક્સ અને કોનકેવ આ શબ્દ હું ભણાવી નાખ્યા છે મેં તમને, સેમ 3 કે 4માં કોન્વેક્સ કોનકેવ એ બંને ફંક્શન આવી જાય છે. પછી બીજા ચેપ્ટરમાં તમારે ટુ ફેઝ મેથડ આવશે. પછી છે ટ્રાન્સફોર્મેશન મેથડ, એ પણ ત્રીજું યુનિટ છે તમારું 18 માર્કનું, એ પણ મોસ્ટ આઈમ્પી છે. ટ્રાન્સફોર્મેશન મેથડ એમાં જે મેથડ હશે એમાં જે વસ્તુ આપેલી હોય એને તમારે પહેલા ટ્રાન્સફોર્મ કરવી પડે, એટલે કે ફેરવવી પડશે, પછી તમારે એના એક્ઝામ્પલ સોલ્વ કરવા પડશે. એની પછી આઈએમપી મેથડ તમારે આવશે. ઈઝી ચેપ્ટરમાં મોડી મેથડ, ઓકે, મોડી મેથડ તમારે ભણવાનું આવશે. એ પણ તમારી માટે આઈએમપી છે. ઇનિશિયલ સોલ્યુશન આવશે બાય એનડબલ્યુસીએમ. શું આવશે?
NWCM method આવશે અને બધા ફૂલ ફોર્મ તમને હું જ્યારે તમારે ચાલુ કરીશ ત્યારે તમને સમજાઈ દઈશ ઓકે VAM method આવશે LCM method આવશે એમ ઘણા બધા આના method આવે છે પરંતુ ખાસ મેં તમને સમજાવ્યું એ રીતના કે આ પેપર તમારું કેવું છે કોલેજ લેવલનું પેપર છે એ જ્યારે તમે રૂબરૂ આવશો ત્યારે આપણે સોલ્વ કરશું અત્યારે ખાલી ઉપર ઉપર તમને આ વાત કરી એટલે 501 આપણા કોઈ પણ વિડિયો લેક્ચરમાં નથી તમને ઉઠાતો કે સર ટાઈમ ટેબલમાં 501 ની કોઈ માહિતી આપી નથી પરંતુ 501 જે પેપર છે તમારું એ કેવું છે કોલેજ લેવલનું પેપર છે એટલે એ તમારે ચિંતા કરવાની નથી ચાલો હવે પછીના પેપરની વાત કરીએ અમે તમારા કોર્સમાં નીચે તમારી રેફરન્સ બુક આપેલી છે પરંતુ રેફરન્સ બુકની જરૂરિયાત નથી તમારે અત્યારે તમારે વાંચવું હોય તો જે કે શર્માની આપેલી છે ઘણી બધી છે નીતિન શાહ સોરી નીતા શાહની પણ આ એક બુક સારી એવી એડિશન છે નવી એડિશન છે એક ફોર્થ એડિશન છે તો એ બધી એડિશન વાળી બુક પણ તમે રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો અને ના કરો તો આપણે કોઈ જરૂરિયાત પડશે નહીં ચાલો હવે આ પહેલા પેપરની વાત કરીએ આજે આપણે મેં તમને કીધું ખાલી આપણે શું કરવાની છે વાતો જ કરવાની છે ચર્ચા જ કરવાની છે લેક્ચરમાં તમને એવું લાગશે સર આજે ભણાવણી કલાક હોય ગઈ અમારો ટાઈમ બગડ્યો એવું ના વિચારતા ખાસ તમે સમજો કે આવી આવી વસ્તુ ભણવાની છે કાલથી જ હું છે કે કાલનો લેક્ચર તમારો જે આવશે હું ડાયરેક્ટ તમારું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશ ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરશું મટીરિયલની ચિંતા ના કરતા મટીરિયલ તમને છેલ્લે પીડીએફ છેલ્લે બહુ એવું આખું ચેપ્ટર પૂરું થઈ જાય તમારે રિવિઝન કરવું હોય તો એની પીડીએફ બનાવીને તમને મોકલી આપીશ ઓકે તમારે કોઈ પણ જગ્યાએ અત્યારે લેવા જવાની જરૂરિયાત નથી એવી કોઈ ચિંતા નથી હું પીડીએફ તમને વોટ્સઅપ કરી દઈશ જે યુનિટ તમારું સ્ટાર્ટ કર્યું હોય 50% પૂરું થાય પછી હું તમને એની પીડીએફ તમને મોકલી દઈશ ઓકે પછીની વાત કરી તો પેપર નંબર 502 ઓકે પેપર નંબર હવે શું આવશે આપણે 502 સોરી 502 ને શું આવશે પેપર નંબર 503 આવશે ઓકે ગ્રુપ 3 એને શું નામ છે પેપર નંબર 503 ગ્રુપ થિયરી મસ્ત અને સારામાં સારું પેપર હોય અને મજા આવેલું પેપર હોય અને થોડું એવું ઈઝી પેપર હોય તો આ પેપર છે 503 ઓકે હવે જે હું પેપર સમજાવું છું એ બધે બધા યુનિવર્સિટીમાં તમારે એક્ઝામ દેવાની છે અને ખાસ છેલ્લું સેમ છે બનેલા મેક્સિમમ માર્ક સ્કોર કરો તો તમારા ડિપાર્ટમેન્ટમાં તમારે એમએસસી કરવું હોય અને કોમ્પિટિશન વધારે હોય તો તમારું એડમિશન થઈ જાય જેથી તમારે બહાર ના જવું હોય તો ડિપાર્ટમેન્ટમાં તમને એમએસસીમાં મળી જાય એટલે ખાસ તમે ધ્યાન આપવાનું છે ગ્રુપ થિયરી હવે મેં તમને હમણાં જ વાત કરી જે વસ્તુ મેં તમને લાંબી લાંબી લખાઈ હતી કેલ્ક્યુલસની એમાંનો ફંક્શન ચેપ્ટર છે એમાંની મેં તમને હમણાં કીધી વાત કે બાઇનરી ઓપરેશન છે તો બાઇનરી ઓપરેશનમાં અમુક રૂલ્સનું પાલન કરવું હોય કોમ્યુટેટર લોનું સિમેટ્રિકનું ઓકે તો એવા બધા નિયમોનું પાલન કરે છે એમાં તમારે થોડા 4-5 રૂલ્સ એડ કરી દો અને કોઈ પણ ક્રિયા છે જેને કહેવાય કોઈ પણ ઓપરેશન છે બાઇનરી ઓપરેશન ક્યારે ઉપયોગ થાય મોસ્ટ ઓફલી કેવો ઉપયોગ થતો હોય કે તમે જે આ બધી વસ્તુ બાઇનરી ભણો છો એ બધી વસ્તુ આઈટી ફિલ્ડ માટેની છે કેવી છે આઈટી ફિલ્ડ માટેની જો તમે એન્જિનિયરિંગની વાત કરતા હોય કોઈ આઈટી કે સીઈમાં હોય ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હોય તો એને 4 મેશ ઉપરાંત એક 5મા નંબરનું મેશ એને કરવાનું આવે છે 4 નંબર તો 4 મેશ તો એન્જિનિયરિંગમાં આવે છે 5મા નંબરનું ખાસ આઈટી માટે હોય છે કોઈ માટે હોય છે આઈટી માટે હોય છે એનું કારણ બીજું કઈ નહીં એમાં બધા તમારા ઓપરેશન ભણવાના આવે તમે જે પણ સી લેંગ્વેજ કે સી પ્લસ પ્લસ લેંગ્વેજની વાત કરો જાવાસ્ક્રિપ્ટની વાત કરો એ બધી વસ્તુમાં જે ધારો કે કોઈ પણ વસ્તુ હું તમને કહું ધારો કે તમે ન્યુમેરિકલ એનાલિસિસ ભણી લે એમાં ન્યૂટન ફોરવર્ડ મેથડ છે ઓકે ન્યૂટન ફોરવર્ડ મેથડ છે આપણે ન્યૂટન ફોરવર્ડ મેથડ ન્યૂટન મેથડ આપણે તમે ભણી લે આપણી ફોર્મ્યુલા વાપરે છે તો એ વસ્તુને કોમ્પ્યુટર બેઝ બનાવી કોમ્પ્યુટરમાં જે વસ્તુ ટાઈપ કરી હોય એ બધા ઓપરેશન કોની ઉપર છે બાઇનરી ઉપર છે એમાં કોઈ પણ ઇક્વેશન લખી નાખો કે ડેરિવેટિવ કરો કે ઇન્ટિગ્રેશન કરો એ બધી વસ્તુ કોમ્પ્યુટરમાં પ્રેઝન્ટ કરી તમે ધારો કે કોઈ સમ નાખ્યો કે ધારો કે તમારા ટેબલની વેલ્યુ આ છે અહીં કોઈ ટેબલ હોય એક્સ આપેલું છે અહીંયા ફંક્શન આપેલું છે અહીં તમે બધી વેલ્યુ છે ટેબલ મૂકો ડાયરેક્ટ તમે એન્ટર આપો એટલે તમને આન્સર મળે કે ભાઈ ન્યૂટન ફોરવર્ડ થી આનો આન્સર આ આવે છે તો એ બધી વસ્તુ તમે કોમ્પ્યુટર બેઝ બનાવો આપણે તો જે ભણી ગયા કેવું છે નોટબુકમાં આપણે એક્ઝામ્પલ ભણી ગયા તો ત્યારે જે ઓપરેશન ઘણા બધા યુઝ થાય એ બધી વસ્તુનો અભ્યાસ કરો એ ગ્રુપ થિયરી આવશે અને આનો બીજો ભાગ આવશે તમારા સેમ 6 માં ખાસ ધ્યાન રાખજો આનો જે બીજો ભાગ આવે છે એ તમારે કઈ જશે રિંગ થિયરી
એની પછીનો સેમ 6 માં આવશે તમારે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી સેમ 6 માં રિંગ થિયરી તમારે ભણવાની આવશે પહેલા કઈ આવશે ગ્રુપ થિયરી આવશે ને પછી કઈ આવશે રિંગ થિયરી બહુ જ મજાનો ટોપિક છે મારા ફેવરિટ માં આ પણ ટોપિક હવે મેં ઇન્ક્લુડ કરી નાખ્યું બાકી મારું બેસ્ટ અને ગમતું કેવો ટોપિક છે કેલ્ક્યુલેશન વાળા ચેપ્ટર જેટલા હોય કેલ્ક્યુલેશન ચેપ્ટર હોય મારા ફેવરિટ ટોપિક છે એમાં મેં આ ગ્રુપ થિયરી અને રિંગ થિયરી એડ કરી બહુ જ નાનો કોર્સ હોય નાના એવા ટોપિક હોય અને તમે ગણો ને તો મટીરિયલ હશે એ કેવું હશે 20-25 પેજ નું હોય નામ જોવો તો 40 પેજ માં તમારું મટીરિયલ પૂરું થઈ જાય અને તમને ખબર હશે મટીરિયલ બહારનું અત્યારે આપણે કોઈ પૂછાતું નથી અને ગ્રુપ થિયરી ને રિંગ થિયરી બહુ નાના એવા પેપર છે પરંતુ મજા આવે પેપર છે અને સમજવા જાવ એ બધી વસ્તુ થિયરી બેઝ છે શું છે થિયરી બેઝ એ અમુક પ્રોપર્ટી નું પાલન કરે છે તમારે ચેક કરવાનું હા જે પ્રોપર્ટી નું પાલન કરતું હોય તો એને ગ્રુપ થિયરી અથવા એવું ફંક્શન કહેવાય છે રિંગ થિયરી એ રીતના તમારે ડેફિનેશન બનાવવા છે ઘણી બધી પ્રોપર્ટી હોય છે અત્યારે હું કોઈ પણ પ્રોપર્ટી ની વાત કરતો નથી પણ એ તમારે જેમ કે પહેલો ટોપિક પહેલું ચેપ્ટર છે જે નંબર 17 માર્ક નું છે કેટલા માર્ક નું છે 17 માર્ક નું છે તેમાં તમારે ડેફિનેશન ઓફ ગ્રુપ એન્ડ એના એક્ઝામ્પલ આવશે એલિમેન્ટરી પ્રોપર્ટી આવશે એલિમેન્ટરી પ્રોપર્ટી આઈએમપી એમાં બધા નિયમ આવી છે ક્રમ નો નિયમ છૂટ નો નિયમ કે પછી ક્રમ ના નિયમ નું પાલન કરતી બધી ચર્ચા એકમ સદિશ નો બધી વસ્તુ તમારે આવી જશે ઓકે પછી આવશે તમારે ફાઇનાઇટ ગ્રુપ આવશે પછી આવશે તમારે એના ટેબલ ભણવાનું આવશે ટેબલ પણ શીખવા જેવા છે ટેબલ ટેબલ છે તમે 12th માં શીખીને આવ્યા છો પરંતુ તમને યાદ ના હોય પછી તમારે ટેબલ છે ને રિપ્રેઝન્ટ કરવા આ રીતે તમારે ટેબલ આવશે તમે 12th માં ભણો ને કોઈ ફંક્શન હોય તો આ બધા નંબર લખી દીધા હોય તમને આ રીતના અને આ બધી તમને વેલ્યુ ઉપયોગ કરી હોય કઈ ક્રિયાના ઓપરેશન હોય એમાં તમારે ચેક કરવા માટે એ ચેક કરવાનું ટેબલ છે ને તમારે 12th ધોરણમાં આવતું હવે હું કરવાનું છું તમારે ટેબલ બનાવે શીખવાનું છે કે આ ટેબલ કેમ બને અત્યાર સુધી કેવું હતું કે 12th માં ટેબલ બનાવી નાખતા અને તમારે ચેક કરવાનું કે જે ક્રિયા જે પ્રોસેસ છે એટલે કે બાઇનરી ઓપરેશન લાગુ પડે છે કે નહીં એ આપણે ચેક કરતા હવે શું કરવાનું છે એ બાઇનરી ઓપરેશન નું ટેબલ તમારે બનાવવાનું આવશે પહેલા ચેપ્ટરમાં તમારે આજે આ તમારું મેથ છે આજે પેપર છે તમારું 503 ભુવાસર તમારું રહેશે આ કોઈ ભુવાસર કમ્પ્લીટ કરશે ઓકે અથવા કોઈ પણ જગ્યાએ સાહેબને ક્યારે ટાઈમ એવું ના હોય તો તમારા અમુક યુનિટ હું પણ તમારા સ્ટાર્ટ કરી દઈશ પરંતુ પહેલા મારા ચેપ્ટર ચાલુ કરીશ પછી તમારો આમાં જે પણ બાકી એમાં હું તમારું ચાલુ કરી દઈશ ઓકે પછી ગ્રુપ ઓફ કોસેટ આવશે ઓકે કોસેટ્સ આપણે તમારા ડિટેલમાં ભણવાનું આવશે ટેબલ પણ ભણવાનું આવશે પછી તમારે બીજું ચેપ્ટર જે છે 17 માર્કનું છે જેમાં લાંગરાજ થિયરમ આવશે ડિડક્શન ઓફ લાંગરાજ આવશે મોસ્ટ આઈમ્પી થિયરમ છે પૂછાશે તે પછી આમાં પરમ્યુટેશન નો ઉપયોગ થાય છે હવે આ એક પાછો શબ્દ તમારી માટે નવો આવ્યો છે મીન્સ કે તમને ખ્યાલ છે પરંતુ ફરી વખત થોડું આવડવું જોઈએ પરમ્યુટેશન પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન આવું ચેપ્ટર તમે ભણી ગયા છો 11th માં પી એન્ડ સી એને શું કહેવાતું પી એન્ડ સી આવું તમે ભણી ગયા છો એટલે કે ગુજરાતીમાં કહીએ ક્રમચય એન્ડ સંચય શું કહેવાતું ક્રમચય એન્ડ સંચય તો આમાં તમારે પરમ્યુટેશન નો ઉપયોગ થાય છે એટલે થોડું એવું તમારે ફેક્ટોરિયલ શબ્દ તમે ભણી જશો જેને આપણે ક્રમ ગુણિત કહેવાય એન્ડ ફેક્ટોરિયલ મીન્સ કે એન એન માઇનસ વન એન માઇનસ ટુ આ રીતના એક્ઝામ્પલ આપણે ભણી જશે એટલે શું આવે વન લાઈક એન ફેક્ટોર એન પી આર તમે ફોર્મ્યુલા ભણી જાય એન પી આર ઇઝ ઇક્વલ એન ફેક્ટોરિયલ બાય એન માઇનસ આર ફેક્ટોરિયલ આવી બધી વસ્તુ તમે ડેફિનેશન આની શીખી ગયા છો 11th માં એનો થોડું રિવિઝન કરીને પરમ્યુટેશન નો ઉપયોગ થશે પછી આવશે સાયકલ નો ઉપયોગ થશે ટ્રાન્સપોઝિશન નો ઉપયોગ થાય ઇવન ને ઓડ પરમ્યુટેશન આવશે બીજો ચેપ્ટર છે આખો કોની ઉપર બેઝ છે પરમ્યુટેશન ઇવન ને ઓડ પરમ્યુટેશન એક કી અને બે કી ઉપર પરમ્યુટેશન કરવામાં આવશે સામાન્ય હવે જે ટેબલ બનાવું છે ને એ ટેબલ ની ગણતરી કે જેના બોક્સ કેટલા બને એની ઉપર આખું છે પછી ત્રીજો ચેપ્ટર છે અને ચોથો ચેપ્ટર છે યુનિટ નંબર 3 એન્ડ 4 છે તમારું યુનિટ નંબર 3 અને 4 છે આખરે સમજવાનું જો યુનિટ નંબર 3 અને 4 છે એ તમારું 18 માર્કના છે કેટલા માર્ક છે એ બંનેના 18 માર્ક છે જે છે તમારો સાયકલિક ગ્રુપ અને સબ ગ્રુપ નવો ટોપિક અને આઈએમપી ટોપિક સબ ગ્રુપ એ જ વસ્તુ આ જેટલા રોગ છે ને રિંગમાં એવું જ સબ રિંગ અમે જે સબ ગ્રુપ બોલતા હોય સબ રિંગ બોલવાનો આવશે પછી તમારે આવશે પ્રોપર્ટીમાં હોમોમોર્ફિઝમ શું કહેવાય એને હોમો મોર્ફિઝમ ઓકે હોમોમોર્ફિઝમ શું ભણવાનું છે હોમોમોર્ફિઝમ કર્નલ ઓફ હોમોમોર્ફિઝમ પછી ફંડામેન્ટલ કે
थियरम ऑफ होमोमॉर्फिज्म होमोमॉर्फिज्म मोस्ट एम्बिगुअस है 18 માર્કમાં મોસ્ટ ઓફ આના એક્ઝામ્પલ હોય ગ્રુપ થિયરીમાં જેટલા ટોપિક શીખવશો યાદ રાખજો જેટલા નામ આવે સબ ગ્રુપ છે હોમોમોર્ફિઝમ છે ગ્રુપની ડેફિનેશન છે એ જ વસ્તુમાં ગ્રુપ શબ્દ કાઢી નાખો તો રિંગ શબ્દ એડ કરી દો રિંગની સબ ગ્રુપ સબ રિંગ બનવાની છે હોમોમોર્ફિઝમ ઓફ સબ રિંગ બનવાની છે કે રિંગ બનવાની છે એ બધી વસ્તુ રિંગમાં અને ગ્રુપમાં શું ડિફરન્સ છે તો ગ્રુપ છે ને એ અમુક પ્રોપર્ટી ઉપર કામ કરે ધારો કે એની ચાર પ્રોપર્ટી છે કઈ કઈ છે એ તમને સરસ સ્ટાર્ટ કરશે ત્યારે કહેશે એ ચાર પ્રોપર્ટીનું પાલન કરે એને ગ્રુપ થિયરી કહેવાય અને ચાર સિવાય હજી એક પ્રોપર્ટી વધારાની છે એ પણ પ્રોપર્ટીનું પાલન કરતો હોય તો એને રિંગ કહેવાય છે એટલે ફરજિયાત તમને ગ્રુપ થિયરી આવડતી હશે તો જ તમને રિંગ થિયરી આવશે ઓકે અને ગ્રુપ થિયરીના કન્સેપ્ટ તમને ખબર હોય તો રિંગ થિયરી ગેરંટી સાથે તમારો આ મેસ તમારો ગ્રુપ થિયરી રિંગ થિયરી સ્ટાર્ટ કરો તો ગેરંટી સાથે 10-15 કે 20 દિવસમાં આખો મેસ પૂરો થઈ જાય ચાર યુનિટ છે અને બહુ સિમ્પલ યુનિટ હોય કોર્સે નાનો હોય એનો એટલે ખાસ તમારે કર્નલ ઓફ હોમોમોર્ફિઝમ તમારો 14 માર્કનો મોસ્ટ આઈપી એક્ઝામ્પલ હોય છે ફંડામેન્ટલ થિયરમ ઓફ હોમોમોર્ફિઝમ આઇસોમોર્ફિઝમ પછીનો ટોપિક શું હશે તમારો આઇસોમોર્ફિઝમ આપણ ટોપિક તમારે આઈપી છે ડેફિનેશન કામની છે હોમોમોર્ફિઝમ ઉપર ડિપેન્ડ છે પણ થોડો ચેન્જ આવશે એમાં અને ડેફિનેશન પૂછે એના એક્ઝામ્પલ ઓછા પૂછે છે અને છેલ્લા નંબરનો યુનિટ છે તમારો ચોથા નંબરનો યુનિટ છે કે સાયકલ્સ થિયરમ નોર્મલ સબગ્રુપ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી આપેલી છે કોઈ ફેક્ટર ગ્રુપ અને એની પ્રોપર્ટી આપેલી છે સબગ્રુપ ઉપરનો ટોપિક છે ત્રીજો અને ચોથો યુનિટ કરો એટલે 36 માર્કનું તમારે કમ્પ્લીટ થઈ જાય પહેલા બે યુનિટ છે બહુ સિમ્પલ છે અને ડેફિનેશન ઉપર છે અને છેલ્લા બે ટોપિક છે એ ડેફિનેશનમાં સબગ્રુપ હોમોમોર્ફિઝમ અને આઇસોમોર્ફિઝમ આ ત્રણ ટોપિક યાદ રાખજો હોમોમોર્ફિઝમ સબગ્રુપ એન્ડ આઇસોમોર્ફિઝમ શું બોલે મોર્ફિઝમ બોલે શબ્દ તો એટલી વસ્તુ શીખો એટલે તમારું 503 જે તમારું પેપર છે ગ્રુપ થિયરી આપણે અત્યારે કાઢી નાખ્યા રિંગ થિયરી સેમ 6 માં છે તો આ ગ્રુપ થિયરી તમારા આખી કમ્બાઈન આવી જશે ઓકે સમજવા જેવું ચેપ્ટર છે બહુ ઈઝી ચેપ્ટર છે આમાં મેબી આ 70 માર્કનો પેપર તમે આરામથી 60 જેટલા કવર કરી શકો છો ઓકે આરામથી તમે 60 જેટલા માર્ક્સ કવર કરી શકો છો કારણ કે બે ટૂ પૂછાય ઈઝી પૂછાય છે કોઈ નવી રકમ ન હોય કોઈ પણ સૌરાષ્ટ્રની યુનિ જો કે ગુજરાતમાં જો તમે યુનિવર્સિટીના પેપરમાં એક્ઝામ્પલ જે આપણે અત્યારે શીખશું ઈ સ્ટેપના એક્ઝામ્પલ ન્યા હોય નવા એક્ઝામ્પલ આમાં હોય નહીં કારણ કે થિયરી બેઝ વસ્તુ છે ઓકે ચાલો હવે નવા પેપરની વાત કરી ઓકે ચાલો હવે આપણે નવા પેપરની થોડી ચર્ચા કરી શાંતિથી લેક્ચર કરજો થોડો લાંબો બનશે કારણ કે વાતો એ ચડે એટલે આપણને તમને ખબર છે કે આપણે વાત ઉપર વધારે જોઈએ એટલે કલાક દોઢ કલાક હવે ઇન્ટ્રોડક્શન આવી જશે ખાલી ચર્ચા કરવાની છે હવે પેપર નંબર આવશે 504 બે પેપર વિશે તમારે બે કે ત્રણ પેપર બાકી બાકી શું તમને સમજાઈ દો 504 જે પેપર આવશે તમારે પહેલું કયું હતું ઓપરેશન રિસર્ચ હતું બીજું કયું હતું ગ્રુપ થિયરી હતું પછીનો પેપર તમારો આવશે 504 ની વાત કરીએ તો 504 છે એ તમારું નવું અને અલગ ટાઈપનું ચેપ્ટર છે મેથેમેટિકલ એનાલિસિસ સો જે મેથેમેટિકલ એનાલિસિસ 1 શું નામ છે મેથનું મેથેમેટિકલ એનાલિસિસ 1 આ નામનું પેપર છે થોડું એવું અલગ ટાઈપનું પેપર છે અને સમજવા જેવું પેપર છે મેં હમણાં જ વાત કરી કે તમારે આમાં જે વેક્ટર સ્પેસ ભણી ગયા છો એ ટાઈપના મેટ્રિક સ્પેસ વિશેનો અભ્યાસ કરવાનો આવશે જેમ તમે સેમ 3 અને 4 માં બની જશે ઈ ટાઈપનું થિયરી બેઝ બે પેપર તમારું થિયરી બેઝ છે અને બે પેપર તમારું ન્યુમેરિકલ ટાઈપ છે એટલે કે એક્ઝામ્પલ વધારે આવે અને આમાં બે પેપરમાં થિયરી વધારે આવશે એટલે કે થિયરમ તમારે વધારે પાકા કરવાના યાદ રાખવાના વધારે આવશે કયા 503 અને 504 છે એમાં થિયરી વધારે આવશે ઓકે તો હવે આમાં તમારે ઇન્ટિગ્રલ્સ ભણવાનું આવશે તો કયું આવશે રીમાન નામ શું છે રીમાન સમ્સ અને એનું જ આવશે આર ઇન્ટિગ્રલ્સ ઓકે રીમાન ઇન્ટિગ્રલ્સ આર ઇન્ટિગ્રલ્સ નો મતલબ શું છે રીમાન ઇન્ટિગ્રલ્સ આવશે ઓકે તો આ વસ્તુનો અભ્યાસ કરવાનો તમારે છે રીમાન એક ગણિતશાસ્ત્રીનું નામ છે એના એક્ઝામ્પલ ઉપર આખો સંકલન રહેલો છે તમે યાદ હોય ને તો તમે આવું ભણી ગયા છો તમને બહુ ઓછું યાદ હશે કારણ કે આ તમારે 12th આવ્યું હતું અને આ મેથડ બધા ઓછી યુઝ કરતા સરવાળાના લક્ષ ના ઉપયોગથી સંકલન કરો
શું કરવાનું આવે સંકલન કરવાનું આવે તો સરવાળાનો લક્ષ એટલે કે જે બેઝિક ડેફિનેશન હતી ને એ ડેફિનેશન તમારી જે સરવાળાના લક્ષની હતી એ ક્યાંથી આવીને એ તમારે અત્યારે ભણવાનું છે કે વિમાન સમમાં તમારે એના એક્ઝામ્પલ આવશે એની અપર અને લોઅર લિમાન ઇન્ટિગ્રેશન આવશે એટલે કે અપર લિમિટ કઈ રીતના યુઝ કરીએ કે લોઅર લિમિટ સંકલનમાં કઈ રીતના યુઝ કરાય એની વસ્તુ આવશે પછી એની લિમિટ સમ ક્લાસ ઓફ ઇન્ટિગ્રેબલ ફંક્શન પ્રોપર્ટી આવશે એની ભણવાની પહેલું યુનિટ છે એ આખું પ્રોપર્ટી ઉપરનું છે એટલે 17 માર્કનું છે તમારું બીજું જે ચેપ્ટર છે ખાસ ધ્યાન રાખજો પહેલું ચેપ્ટર એટલું બીજું ચેપ્ટર છે કન્ટિન્યુટી ડેરિવેબિલિટી ઓફ ઇન્ટિગ્રલ ફંક્શન આવશે કે સંકલન છે એની કન્ટિન્યુટી શું છે કન્ટિન્યુટી મીન્સ કે સાતત્ય અને વિકલનીય એવી ચર્ચા પણ આવશે રીમાન ઇન્ટિગ્રેશન કરવાની આવશે એ ફંડામેન્ટલ થિયરમ ઓફ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ આવશે તો ટોપિક નું નામ જ એવું છે જો ટોપિક એ સમજવા જેવું છે કે ફંડામેન્ટલ ફંડામેન્ટલ થિયરમ થિયરમ ઓફ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ કેલ્ક્યુલસનો જે ફંડામેન્ટલ થિયરમ છે જે સંકલન આપણે કેલ્ક્યુલસના ચેપ્ટરની વાત કરી ફંક્શન છે ઇન્ટિગ્રેશન છે આમ છે ડેરિવેટિવ ઘણા બધા ટોપિક પણ એમાં ઇન્ટિગ્રેશનનો ફંડામેન્ટલ જેના પર કે આપણે જેમ કાઉન્ટિંગ હોય કે આનું ગુજરાતી થાય કે ફંડામેન્ટલ થિયરમ નો ગાણિતિક સિદ્ધાંત છે મૂળભૂત ગુજરાતીમાં શું કહેવાય મૂળભૂત સિદ્ધાંત કહેવાય શું કહેવાય મૂળભૂત સિદ્ધાંત ફંડામેન્ટલ થિયરમ ઓફ ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ ઓકે સંકલનનો જે બેઝિક સંકલન ક્યાંથી બન્યો કઈ રીતના બન્યો કઈ રીતના એના કેલ્ક્યુલસનો વિચાર હશે એ વિચારની રજૂઆત તમારે કરવાની છે થિયરમ ટાઈપમાં અને એનો તમારે શું ભણવાનો છે મીન વેલ્યુ થિયરમ જેના પર એનવીટી કહેવાય ઓકે એમવીટી મીન વેલ્યુ મીન વેલ્યુ થિયરમ કરવાનો છે ઓકે મીન વેલ્યુ થિયરમ તમારે ભણવાનો છે જેને એમવીટી કહેવાય ઓકે આમ તો ઘણીવાર એલએમવીટી શબ્દ બોલે હું બોલે એલએમવીટી એલએમવીટી હવે તમને સમજાય જવું જોઈએ કે એલએમવીટી એટલે શું થાય લાંગરાજ મીન વેલ્યુ થિયરમ સો એલ નો મતલબ શું થાય લાંગરાજ એટલે આપણે કે લાંગરાજ મધ્યકમાન પ્રમેય એવો શબ્દ તમે યુઝ કરતા હોય એમ એલએમવીટી એટલે શું થાય લાંગરાજ મીન વેલ્યુ થિયરમ એ પણ તમારે મોસ્ટ એન્ડ બેસ્ટ ટોપિક છે પેલો ટોપિક રહે છે કન્ટિન્યુટી વાળો અને ફંડામેન્ટલ કેલ્ક્યુલસ ભણવાનું છે અને એલએમવીટી ભણવાનું છે એટલે તમે ઈ ચેપ્ટર તમારો 17 માર્કનું કમ્પ્લીટ થઈ જાય બીજા નંબરનું ચેપ્ટર છે પછી ત્રીજા નંબરનું ચેપ્ટર છે જે આખે આખું ત્રીજો અને ચોથો ચેપ્ટર છે એ તમારે આખો એક નવો ટોપિક છે આમ ટોપિક એને સવાલ તમે ભણી જશો પણ આખે આખો ટોપિક ત્રીજા નંબરનું ચોથા નંબરનું જે યુનિટ છે એ છે તમારું મેટ્રિક સ્પેસ ઓકે આ ટોપિક તમારે ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું બંનેનો પ્રોપર્ટી બધું ભેગું થઈને 18 ને 18 અને 18 માર્ક અને 18 ને કેટલો થાય 36 માર્કનું ચેપ્ટર થાય છે ઓકે કયું ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું યુનિટ છે તમારું કેટલા થાય છે 36 માર્કનું થાય છે એમાં પહેલા શું આવશે બેઝિક મેટ્રિક સ્પેસની ડેફિનેશન અને એક્ઝામ્પલ ઓફ મેટ્રિક સ્પેસ આવશે નેબરહુડ વિશે ચર્ચા કરવાની છે પછી એની પ્રોપર્ટી ભણવાની આવશે પછી ઇન્ટિરિયર પોઈન્ટ આવશે એટલે કે અંદરના ભાગ કેટલા છે એના વિશે ભણવાનું આવશે લિમિટ પોઈન્ટ આવશે ક્લોઝ સેટ આવશે ઓપન સેટ આવશે જેમ તમે વેક્ટર સ્પેસમાં જે બધા ઇન્ટરવલ બની જશે એ જ વસ્તુ કેમાં ભણવાનું છે મેટ્રિક્સ સ્પેસમાં ભણવાનું છે મેટ્રિક્સ સ્પેસ માટે વેક્ટર સ્પેસ તમારું થોડું એવું સારું હોવું જોઈએ આપણે આ બધી વસ્તુ છે ને પ્રોપર્ટી ઉપરની છે મેં તમને હમણાં જ વાત કરી કે 503 અને 504 છે ને એ થિયરી બેઝ પેપર છે એટલે કે તમને ખાલી અમુક ગુણધર્મનું પાલન કરે છે તો હા ને મેટ્રિક્સ સ્પેસ કહેવાય અમુક ગુણધર્મનું પાલન કરે છે તો આ વસ્તુ કહેવાય ઈ જ વસ્તુ રિંગ થિયરી કહેવાય ગ્રુપ થિયરી કહેવાય ગ્રુપ કહેવાય રિંગ કહેવાય મેટ્રિક્સ સ્પેસ કહેવાય વેક્ટર સ્પેસ કહેવાય એ મૂળ કોની ઉપર આધાર રાખે છે કે ચાર પાંચ એની પ્રોપર્ટી હોય એનું પાલન કરે છે એ તમારે જોવાનું અને ચેક કરવાનું હા કરે છે વાત ખોટી પછી એમાં બીજું બધું શું આવતું ડેફિનેશન આવતી હોય ઓપન સેટ આવતું હોય એની પ્રોપર્ટી આવતી ડેફિનેશન ઓફ ક્લોઝર બાઉન્ડેડ બાઉન્ડરી પોઈન્ટ આઇસોલેટેડ પોઈન્ટ ડેશ પોઈન્ટ પરફેક્ટ સેટ એવી બધી વસ્તુની ડેફિનેશન એ વન લાઇનર હોય ઓકે તમારે ચેક કરવાનું કે ભાઈ જે કોઈ એક્ઝામ્પલ આપેલો છે એમાં બાઉન્ડરી પોઈન્ટ કેટલા છે આઇસોલેટેડ પોઈન્ટ કેટલા છે પછી લિમિટ પોઈન્ટ કેટલા છે એમાંથી કયો સેટ બને છે ક્લોઝ બને છે ઓપન એ બધી ચર્ચા કેમાં કરવાનો છે મેટ્રિક સ્પેસમાં આવશે પહેલા બે યુનિટ છે એ રીમાન ઉપર એટલે કે સંકલન ઉપર અને છેલ્લા બે યુનિટ છે એ કેવા છે એમાં મેટ્રિક સ્પેસ ઉપર જે કમ્બાઈન કરીને આપેલું છે ચોથા નંબરનું યુનિટ છે એ પણ
કેન્ટોર સેટ ઉપર આવશે અને એની પ્રોપર્ટી ઉપર આવશે કન્ટિન્યુટી આવશે એમાં પણ ફરી વખત તમારે આ બધી વસ્તુ આવશે સબ સ્પેસ સેમ સબ ગ્રુપ સબ રિંગ એટલે શું આવશે સબ સ્પેસ આવશે આ સબ શબ્દ ખાસ ઉપયોગમાં લેવાનો છે બહુ જ વખત પૂછાઈ જાય છે સબ સ્પેસ ઓફ મેટ્રિક્સ સ્પેસ કોચી સિક્વન્સ શું આવશે તમારે કોચી કોચી સિક્વન્સ આવશે કોચી સિક્વન્સ આવશે એ મેટ્રિક્સ સ્પેસ કમ્પ્લીટ મેટ્રિક્સ સ્પેસ અને એની પ્રોપર્ટી આવશે ઓકે છેલ્લો કયો આવશે કમ્પ્લીટ મેટ્રિક્સ સ્પેસ પોઈન્ટ વાઇઝ આપણે જોશું ખાસ હવે આજ આ મેચમાં શું યાદ રાખશું આપણે આ મેચમાં આપણે યાદ રાખશું કે બીજા નંબરનું અને ચોથા નંબરનું જે મેચ આવેલું છે એમાં તમારે થિયરી બેઝ હોય પ્રોપર્ટી ઉપર પાલન કરતા હોય એવા એક્ઝામ્પલ આવે એટલે આખા એક્ઝામ્પલમાં થિયરી આવતી ગણતરી નો આવતી સાવ પછી થિયર નહીં એકવાર સમજો ને આરામથી ખબર પડી જાય કે ઓ આમાં આવું કરવાનું છે ક્રમના નિયમનો છૂટના નિયમનો કમ્યુનિટી લો એ બધા લો નું પાલન કરવાનું છે એ વાંચો એટલે આવડી જાય એવું મેચ સૌથી સિમ્પલ છે આ મેચ અને પહેલાનો મેચ આ મેચ તમારો હું લઈશ તમારો ગ્રુપ થિયરી નું પેપર છે એ ધુવાસર રહેશે બાકીના જે ત્રણ પેપર છે તમારું જે મારો પહેલો પેપર છે આ મેથમેટિકલ એનાલિસિસ 504 એ તમારું હું લઈશ ઓકે બધા મેચ હું એક સાથે ચાલુ કરીશ ઓકે એટલે તમારે મુજબ અલગ અલગ બુક બનાવી તો બુક અથવા નંબર આપીને તમારા બધા પેપરમાં હું એક એક યુનિટ તમારું કમ્પ્લીટ કરીશ ઓકે તો એની કન્ટિન્યુટી ને એ બધી ચર્ચા તમારે 504 માં આવશે ઓકે ચાલો હવે પછીનો જે છે એ તમારો પેપર છે 505 પછીનો પેપર કયું છે નંબર 505 પછીનો યુનિટ છે તમારો 505 505 માં તમારે આવશે પેપર નું નામ છે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓકે મોસ્ટ એમ્પી પેપર અને થોડું એવું બધા બંને પેપર બધા અઘરું પેપર છે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ ની વાત કરીએ અને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ની વાત કરીએ તો એમાં આપણે વાત કરીએ કે ન્યુમેરિકલ મેથડ તમે જે ભણી ગયા છો ન્યુમેરિકલ મેથડ ઈ વસ્તુની તમારે એડવાન્સ ચર્ચા કરવાનું આવશે જેમ કે ન્યૂટન ફોરવર્ડ મેથડ ભણી ગયા છો ન્યૂટન ફોરવર્ડ ન્યૂટન બેકવર્ડ ગોસ ફોરવર્ડ ન્યૂટન બેકવર્ડ ન્યૂટન ગોસ કમ્બાઈન્ડ મેથડ હશે ઘણી બધી મેથડો તમે ભણી ગયા છો સેમ 3 અને સેમ 4 માં ભણી ગયા છો ઈ ટાઈપની ટેબલ તમારે ત્યાં આવતા પણ હવે પછીનું જે આ જે મેચ છે એમાં ટેબલ બનાવવાનું નહીં આવશે ટેબલ કરતા પણ ઈઝી પડે ઈ ટાઈપની ફોર્મ્યુલા તમારે એડવાન્સ ન્યુમેરિકલ મેથડમાં આવશે બહુ સિમ્પલ ટોપિક છે જો તમને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન અઘરું પડતું હોય તો આ જે યુનિટ છે તમારા શરૂઆતના સ્ટાર્ટિંગના બે યુનિટ એમાંથી તમે આરામથી સારા એવા માર્ક્સ લઈને પાસ કરી શકો છો એટલે ઈ ચિંતા ન કરતા કે ભાઈ સર આમાં પાસ થવું હોય અઘરું બને છે ચિંતા કરવાની જરૂર નથી તો એમાં શું આવશે એડવાન્સ ન્યુમેરિકલ મેથડમાં રિલેશન બિટવીન રૂટ્સ એન્ડ કોએફિશિયન્ટ પેલો ટોપિક મોસ્ટ એમ્બી roots and coefficient okay roots and coefficient એટલે કે જેનું બીજ અને સહગુણ શું કે આપણે સહગુણ વચ્ચેનો સંબંધ જેમ કે 10મા ધોરણનો બહુ સિમ્પલ એવો સીધી જાય છે એની જ વાત કરીએ આપણે 10મા ધોરણમાં તમને ખબર છે કે કોઈ પણ પોલીનોમિયલ છે p of x is equal to x square plus bx plus c હોય આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ આઉટ ઓફ સીરીઝ આવે છે કે બે બીજ નો કે બે રૂટ્સ નો ટોટલ શું થાય બે રૂટ્સ ના મલ્ટીપ્લિકેશન શું થાય સી બાય એ માઇનસ બી બાય એ એટલે કે રૂટ્સ
અને કોએફિશિયન્ટ વચ્ચેનો સંબંધ દર્શાવતો ફોર્મ્યુલા કઈ છે પહેલા એની સાબિતી કરવાની છે મોસ્ટ આઈમ્પી 7 માર્કની આની સાબિતી હોય અને 7 માર્કનો એક્ઝામ્પલ એટલે આ જ ટોપિક છે પહેલો તમારો 14 માર્કનો ટોપિક છે જે 14 માર્કનો સવાલ પૂછે છે એ પહેલો જ ટોપિક હોય એનું ઇક્વેશન વિથ રીઅલ કોએફિશિયન્ટ રીઅલ કોએફિશિયન્ટનો મતલબ કે વાસ્તવિક સંખ્યા એન્ડ ઇમેજનરી રૂટ ઇમેજનરી રૂટ એટલે જે કોમ્પ્લેક્સ નંબરની વાત છે એ પણ ચર્ચા આપણે આમાં કરી લેવાની છે પછી છે રેશનલ કોએફિશિયન્ટ એન્ડ ઇરેશનલ રેશનલનો મતલબ શું થાય જે q વાળા જે નંબર આવતા હોય લાઈક q મીન્સ કે કયો શબ્દ થાય p/2 સ્વરૂપ 2/5 છે તો એ કેમ આવે રેશનલ નંબરમાં ઇરેશનલ નંબર રૂટ વાળા એક્ઝામ્પલ રૂટ 2 પછી ધારો કે પાઈ વેલ્યુ છે ચોક્કસ વેલ્યુ ધરાવતો એને ઇરેશનલ રૂટ બનવાના છે સિમેટ્રિક ફંક્શન બનવાનું છે ટ્રાન્સફોર્મેશન ઓફ ઇક્વેશન મલ્ટીપલ રૂટ બનવાનું છે પેલું ચેપ્ટર લાંબો એવું ચેપ્ટર છે અને સમજવા જેવું ચેપ્ટર છે ન્યુમેરિકલ જે મેથડ છે એનો એડવાન્સ તમારે શીખવાનો છે એનો એડવાન્સ નો આ કયો ભાગ આવશે પેલો ભાગ છે અને આ વસ્તુ તમારે સેમ 6 માં થોડી આવશે બીજું જે ચેપ્ટર છે એ પણ તમારે ન્યુમેરિકલ મેથડ ઉપર છે ટ્રાન્સકન્ડક્ટર મેથડ આવશે પછી ઘણી બધી પાછી નવા આ નવી મેથડમાં પહેલી મેથડ આવશે આ મેથડ તમારે છે ને પ્રેક્ટિકલમાં આવી જશે સેમ 4 માં પરંતુ થિયરીમાં નથી એ મેથડ તમારે ત્યાં ભણવાનો આવશે સેકન્ડ મેથડ શું આવશે સેકન્ડ મેથડ પછી મોસ્ટ આઈમ્પી મેથડ રામાનુજન મેથડ કેવી મેથડ આવશે રામાનુજન મેથડ મોસ્ટ આઈમ્પી અને આપણો ઇન્ડિયાનો જે ગણેશ શાસ્ત્રી છે રામાનુજન શ્રીનિવાસ રામાનુજન એની આખી એક મેથડ આવે છે જે રૂટ રામાનુજન બહુ સારો સારો સાયન્ટિસ્ટ છે એટલે કે ગણેશ શાસ્ત્રી છે એની ચર્ચા હું ઘણી બધી વખત લેક્ચરમાં કરું છું એની આપણે મેથડ સેમ 5 માં ભણવાની આવશે રામાનુજન રામાનુજન મેથડ આવશે કઈ મુલર આવશે ઘણા બધા સાયન્ટિસ્ટની મેથડો આવે છે હોર્નર્સ આવશે ઘણી બધી મેથડો આવશે એ જ વસ્તુમાં તમારે બે ચેપ્ટર 34 માર્કના તમારા આ થાય ત્રીજા નંબરનું યુનિટ છે એ પણ આની ઉપર છે પરંતુ એ બધી મેથડો કઈ ઇસમાં વસ્તુ તમે જે શીખીને આવ્યા એનો આગળનો પાર્ટ ગોસની મેથડો છે લાઈક આ રીતના ગોસ એલિમિનેશન મેથડ પછી આવશે તમારી ગોસ જોર્ડન મેથડ પછી આવશે મેટ્રિક્સ ઉપયોગન કોર્સ મેથડ આવશે ઓકે જેકોબી મેથડ આવશે જેકોબી પણ સારી એવી આઈએમપી મેથડ જેકોબી શબ્દ તમારે આવી ગયું છે યાદ કરજો જેકોબી ફોર્મ હતો આપણે આવી ના ક્રોસમાં મલ્ટીપ્લિકેશન 2 બાય 2 નું મેટ્રિક્સ આવતું ને આપણે જેકોબી ફોર્મ બનાવતા ઓકે જેકોબી મેથડ આવશે આજે ત્રીજા નંબરનું યુનિટ છે 18 માર્કનું બહુ સિમ્પલ એવું યુનિટ છે બધી ગોસની મેથડ લાઈક ગોસ એલિમિનેશન ગોસ જોર્ડન ફેક્ટરાઇઝેશન પછી આવશે કોર્સ મેથડ આવશે એની ઇન્વર્સ મેથડ આવશે જેકોબી ફોર્મ આવશે અને ગોસ સેડલ મેથડ આવશે ઓકે ગોસ સેડલ પણ આઈપી છે 5-6 મેથડ છે અને પ્રેક્ટિકલમાં આમાંથી વધારે પૂછે છે આ મેથ્સમાંથી છેલ્લું જે યુનિટ છે એ 18 માર્કનું યુનિટ છે છેલ્લું જે યુનિટ છે એ કેટલા માર્કનું છે 18 માર્કનું છે આ પણ 18 માર્કનું હતું જેનું નામ અલગથી આપેલું છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન શું આવશે છેલ્લું જે યુનિટ છે એનું નામ શું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન તમારે એકદમ ફિઝિક્સમાં ફોરિયર સિરીઝ તમે ભણી ગયા છો સેમ 3 અથવા 4 માં ફોરિયર સિરીઝ વિશેની તમને માહિતી આપેલી છે ફિઝિક્સના અમુક યુનિટમાં જે વેવ્સ વાળા યુનિટ હોય કે જે સિગ્નલ હોય એ અમુક સિગ્નલને પ્રેઝન્ટ કરવું હોય કે આ રીતના છે એસી ડીસી તો ઠીક છે પરંતુ એને કઈ રીતના એની જે સિગ્નલ અલગ અલગ રીતના પડશે અથવા કોઈ પણ એક તમારે ધારો કે કોઈ બધી જગ્યાએ સિગ્નલ ભેગા થતા હોય ચારે બાજુથી તો એનું એનાલિસિસ કઈ રીતના કરવું તો એને પહેલા કન્વર્ટ કરવું પડે એટલે એમ કે આ કયા ઇક્વેશનમાં કન્વર્ટ કરવું પડશે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં કન્વર્ટ કરવાનું છે આપણે ફિઝિક્સમાં નથી જવાનું પરંતુ જે ફિઝિક્સમાં જે વેવ્સ બધા અલગ અલગ ટાઈપના મળતા હોય એને સિગ્નલ તરીકે રજૂઆત કરવી હોય તો એ રજૂઆત કઈ રીતના કરશે એ આપણે શીખવાડવાની છે કઈ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એ વસ્તુ શીખવાડે ફોરિયર પણ એ જ વસ્તુ શીખવાડે છે પરંતુ આપણે કોર્સમાં ફોરિયર સિરીઝ નથી આપણે ફક્ત કહ્યું છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન 18 માર્કનું ચેપ્ટર છે એમાં લાપ્લાસ એનું ઇન્વર્સ લાપ્લાસ ફર્સ્ટ શિફ્ટિંગ સેકન્ડ શિફ્ટિંગ શિફ્ટિંગ એટલે કે ફેરવવું એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવાનું છે બધી વસ્તુ તમને શીખવાડે બહુ સિમ્પલ ચેપ્ટર છે પરંતુ એ નવું ચેપ્ટર છે ત્યારે ભણવાનું કે એવું જેમ કે તમને વાત કરું તો સેમ નંબર 3 માં આ સેમ નંબર 3 માં તમારે બીટા એન્ડ ગામા ફંક્શન આવે રિલેશન બિટવીન બીટા એન્ડ ગામા ફંક્શન જેમ બીટા એન્ડ ગામા ફંક્શન હતું તમારું બીટા એન્ડ ગામા તો એ વસ્તુ કેવી હતી અલગ ટાઈપનું યુનિટ હતું ક્યારે એનું જોવા નહોતું એવું એમાં લાપ્લાસે તમારે ક્યારે જોવા નહોતું ખાલી એક યુનિટ કહેવું એક યુનિટ છે
ઈ તમારે ભણવાનું છે બાકીના કનાડન ચેપ્ટર તમારે કોની ઉપર આધાર રાખે છે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ ઉપર ખાસ તમારા કાઉન્ટ ચેપ્ટર ઉપર ધ્યાન આપવાનું પછી તમારે આ ચેપ્ટર લેવાનું છે પરંતુ અત્યારે હું વેકેશનમાં ઇન કેસ પહેલું ચેપ્ટર ચાલુ કરીશ અથવા લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે ઈ ચાલુ કરીશ ઓકે તો આ રીતની વાત થઈ 505 ની વાત થઈ ઓકે હવે લાસ્ટ આપણે ગણિતની વાત કરી જે પાછો એક સિમ્પલ આપણે ટોટલ કેટલા ગણિત છે 5 એમાં એક કોલેજ પેપર છે અને 4 પેપર તમારે કેવા છે યુનિવર્સિટીના પેપર છે ઓકે તો છેલ્લું જે પેપર છે તમારું 506
ટેલર અને મેક્યુલરલ એક્સપાન્શન ભણી ગયા છો, એ જ વસ્તુ આપણે કોમ્પ્લેક્સમાં શીખવાની છે. તમારે સાઇનનું, કોસનું અને વધારે બોય ઉઠાય તો ક્યારેક આપણે કોનો આવશે, ટેનનો આવશે. ઓકે, અને પછી એની ઉપરથી આ વસ્તુનો બીજો ભાગ આવશે સાઇન એન થીટા કોસ એન થીટા. અહીં પાવરમાં છે, અહીં ગુણાકારમાં છે, બંનેનો મતલબ તમને હું સમજાવી દઈશ. અને એનું આપણે સિરીઝ ભણવાની છે. કેટલા માર્કનું છે? 18 માર્કનું બીજું ચેપ્ટર છે. બહુ સિમ્પલ ટોપિક છે. સાઇન કોસના એક્ઝામ્પલ આવશે, ચિંતા ન કરતા. પછીનું જે છે એ વસ્તુ તમારું છે એક્સપોનેન્શિયલ, જે તેનો ત્રીજા નંબર યુનિટ છે. કયું છે? એક્સપોનેન્શિયલ એન્ડ હાયપરબોલિક. ખરાબ નીકળે છે, પરંતુ ખાલી આપણે કોર્સ લખાવો છે એટલે એક્સપોનેન્શિયલ, હાયપરબોલિક એન્ડ લોગેરિધમ આ ત્રણ ટોપિક શીખો એટલે તમારો ત્રીજા નંબરનો યુનિટ છે જે 17 માર્ક્સનું એ તમારું કમ્પ્લીટ થઈ જાય. આ બધી વસ્તુ તમે એમ કહો આનો મતલબ શું છે? ચલ ઘાટાકીય એટલે એમાં કેવી રકમ આવશે? ઈ પાવર વાળો. પણ એ બધી વસ્તુ જેમાં સંકર સંખ્યામાં શીખવાની છે. તમને આ બધી વસ્તુ આવડે છે, પરંતુ કેમાં શીખવાની? સંકર સંખ્યામાં. હાઇપરબોલિક તમારી માટે આખો નવો ટોપિક છે, હું તમને શીખવાડીશ. ક્યારે અત્યારે આવ્યું હશે? મેં અત્યાર સુધી મેં એક પણ ઉખડાવેલું નથી. લોગેરિધમ, કારણ કે લોગ ઝેડ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશ, તો સંકર સંખ્યાનો લોગેરિધમ અથવા લોગ કઈ રીતના મેળવી શકાય એનો પણ ટેબલ હોય, એ બધી વસ્તુ આપણે લોગેરિધમ માં વાત કરવાની છે. આ ચેપ્ટર પૂરું થાય પછી તમારું છે ચોથા નંબરનું ચેપ્ટર છે એ આ બધી વસ્તુનો ઇન્વર્સ ભણાવે છે. ઓકે, એની કઈ પ્રોસેસ કરવાની છે? તમારે ઇન્વર્સ પ્રોસેસ કરવાની છે. ચોથા નંબર યુનિટ છે એમાં શું આવશે? ઇન્વર્સ સર્ક્યુલર. સર્ક્યુલર મતલબ જે એકમ સર્કલ છે એનો ઉપયોગ થશે, ઇન્વર્સ પ્રોસેસ આવશે. એને ડિફરન્શિએબિલિટી એક યાદ રાખજો. આમાં છે ને એ ટોપિક તમને અત્યારે એડ કરી દીધો છે બધાએ. ડિફરન્શિએબિલિટી એટલે કે સંકર સંખ્યાનું, સંકર સંખ્યાનું વિકલન કેમ થાય, એની વિકલન છે કે નહીં અથવા વિકલનીય છે કે નહીં, ડિફરન્શિએબિલિટી અને કન્ટિન્યુટી ચેક કરવાની આવશે. અને જ્યારે તમે સેમ સિક્સ માં જાઓ ત્યારે કોમ્પ્લેક્સ એનાલિસિસ નો સંકર સંખ્યાનો બીજો ભાગ આવશે. ત્યારે તમારે શું શીખવાનું છે? કોમ્પ્લેક્સ સંખ્યાનું સંકલન શીખવાનું અને કોમ્પ્લેક્સ સંખ્યાનું વિકલન એટલે કે એનું ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન કરવાનું આવશે. અત્યારે બેઝિક વસ્તુ આવશે, એક્સપોનેન્શિયલ આવે, લોગેરિધમ આવે, હાયપરબોલિક આવે, ડી મોરિયસ થિયરમ આવે, એ બધી ચર્ચા આવશે. પરંતુ આનો બીજો ભાગ છે ને એ થોડો એવો વધારે ડિટેલમાં લઈ જાય છે, કોચી ઇન્ટિગ્રલ કરીને. અને આઈએમપી ટોપિક છે તમારી માટે, એમએસસી માટે ખૂબ જ આઈએમપી ટોપિક થાય કોમ્પ્લેક્સ એનાલિસિસ. ઓકે, આની ઉપર બધા પીએચડી પણ કરતા હોય છે, કોમ્પ્લેક્સ વસ્તુ શીખવાની. મારો પણ ફેવરિટ ટોપિકમાં કોમ્પ્લેક્સ નંબર આવે છે. મજા આવે ટોપિક છે, નવો ટોપિક છે એટલે તમને આખું નવું જ લાગે. જૂનું કોઈ આવતું હોય ને તો ઇનકેસ તમે ભૂલી ગયા હોય, ન શીખ્યો હોય તો ન આવડે. પરંતુ નવો ટોપિક છે એટલે પહેલા હું બેઝિક થી પહેલો લેક્ચર શું હું બેઝિક ચાલુ કરી ભાઈ, આવીને એનું મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરાય અને રૂટ્સ ફાઇન્ડ આઉટ કરાય અને બીજા રીતના મળે એ બધી ચર્ચા આપણે બેઝિક શીખવાની છે. ઓકે, તો કોમ્પ્લેક્સ ફંક્શન છે નાનું એવું, અને પછીના સેમમાં આ મેસ જે તમારો છે કોમ્પ્લેક્સ એનાલિસિસ થોડું એવું મોટો છે, આમાં નાનું એવું આપેલું છે. ઓકે, અને એની પછીનું જે પેપર હશે તમારે 507 હશે, મે બી એક્ઝેક્ટ નંબર નથી મને યાદ, પરંતુ 507 હશે. એ તમારું છે પ્રેક્ટિકલ બેઝ, એ પણ તમારે યુનિવર્સિટીમાં આવશે. મેથ્સ કયા કયા આવી જાય છે પ્રેક્ટિકલ બેઝમાં? મેથ્સ બધા આવી જાય, 503, 405, and 6 બધાનો કમાઈ થઈને તમારે ચાર ભાગમાં પ્રેક્ટિકલ વહેંચેલા છે. ટોટલ પ્રેક્ટિકલ તમારે 38-40 જેટલા પ્રેક્ટિકલ થાય છે. મતલબ 5-10 503 ના હોય, 5-10 504 ના હોય, 5-10 505 ના હોય, બીજા 5-10 આના હોય. ટોટલ 40-45 જેટલા પ્રેક્ટિકલ હશે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ બે પેપર હોય એનું પ્રેક્ટિકલ એક્ઝામ તમારે ધારો કે આજના દિવસે હોય તો બાકીના બે પેપરનું પ્રેક્ટિકલ એક્ઝામ કેવા હશે? બીજા દિવસે હશે. એટલે આની એક્ઝામ બે દિવસ ચાલે, પ્રેક્ટિકલ ની એક્ઝામ તમારે બે દિવસ ચાલશે. એક દિવસમાં બંને મેચ, કોઈ પણ બે મેચ હશે એ તમને કહી દઈશું અમે, અને પછીના દિવસે બીજા બે મેચ હોય. ઓકે, એટલે બંને એક હારે 4-4 પેપરની તૈયારી કરવાની નથી, બે પેપરની કરો અને 20-20 એક્ઝામ્પલની તમારે તૈયારી કરવાની આવશે. એ હું તમને શીખવાડી દઈશ. અને જો આ કોરોનાનું એક્સટેન્ડ થશે વેકેશન તો તમને
जनरल लखवा ऊपर कही दूसरे के जनरल बधाए कॉपी कर पीछे तक समझाई देश रिजल्ट हो कई रीत तक समझाई देश प्रेक्टिकल बधाने फरजियात भावनगर देवानी आवशे ओके कोई चिंता करवा नहीं भावनगर ओरखीदा शिक्षक कोई प्रॉब्लम ना आए परंतु भावनगर देवाने थोड़ा फंडामेंटल सारू हो तो मार्क्स वधारे कवर थी सके खास तमे बड़ा पेपर ना नाम कंसेप्ट शू ते मेहनत न कर पूछो कॉम्प्लेक्स में शू शू भाई आया खाली टॉपिक ना नाम आपो तो वाइवा सारा जाए धारो कि तेम सर अमे एक्सपोनेंशियल भाई आया बी मोडियस भाई आया अमे लॉगरिथम भाई आया हाइपरबोलिक भाई आया सर्कुलर भाई आया इनवर्स भाई आया ए बड़ी बात करो तो तक आराम की खबर पड़ी कि छोकरा ने बड़ू आवड़े छे ओके बेसिक बड़ी कंसेप्ट खबर हो आजना पेलू जो पेपर तू ऑपरेशन रिसर्च एलपीपी पर कॉलेज लेवल पेपर है 503 तू ग्रुप थीयरी है गोवा सर लेकू थीयरी पेपर से शू कह बाइनरी ऑपरेशन पर पचीन जो 504 जैसे मैथमेटिकल एनालिसिस ले इंटीग्रेशन आके मैट्रिक स्पेस आचीन जो मेस है न्यूमेरिक एडवांस न्यूमेरिकल मेथड एंड लाप्लास ट्रांसफॉर्मेशन से हूँ लीस प्रेक्टिकल थीयरम आवशे नहीं एक दिवस में बे पेपर बाकी दिवसे बीजा बे पेपर भावनगर देवा ओके तो आ रीतना तमने थोड़ा लेक्चर लांबो बनो आई नो एना सॉरी परंतु तमने खाली खबर पड़े कि आ रीतन जारे पण फ्री टाइम आखो दिवस में करते हुए कि आखो लेक्चर जोई जाजो एटले ख्याल रहे कि आवुं रीतनुं मेथ्स तमारे भणवानुं छे खास तमारे शुं जोवानुं छे अवाज क्लियर आवे अक्षर देखाय छे अक्षर में ध्यान राखजो अगर सारा करशुं એ બધી વસ્તુ દેખાય છે તો હું તમે મને હું તમારો ગ્રુપમાં મને તમે હું તમને પૂછું ત્યારે તમે મને મેસેજ કરી દેજો કે સર કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે આગળથી કન્ટિન્યુ કરી દઈશું કાલથી જે ટાઈમ ટેબલ મુજબ જે પેપર હશે એ પેપરનું યુનિટ ચાલુ કરી દઈશું ટાઈમ ટેબલ મુજબ જે દિવસે જે પેપર હશે એ જ આપણે સ્ટડી કરવાનું છે એટલે બધા ચેપ્ટર બધા મેથ્સમાં 50% કોર્સ પૂરો એક સાથે થશે ઓકે ખાસ તમે થોડું એવું બુક ને એવું બનાવતા રહેજો બીજું તો કાંઈ નથી તો આજ મેં બધી ખાલી ઇન્ટ્રોડક્શન આપી न समझे अथवा कंटाला लगे तो सॉरी थोड़ा ध्यान आपसो कल आज तो इंट्रोडक्शन तो आज कोई तमने वस्तु पूछवा सवाल लिखा खास रोल नंबर नाम तमने जे गूगल फॉर्म में सबमिट करवा सबमिट कर दीजिए ओके आज बीजू तो कहीं कहूँ नहीं हम हूँ थाकी गया तब कंटाड़ी गया बड़ी भेगू थी गये आज एट राखी कल की पास आप नवा जे आप मेन सब्जेक्ट मैथमेटिक्स है पेपर हे कल जो पेपर हे लाइक कोई मैं एक्सर याद नहीं टाइम टेबल ये पेपर हूँ तुम्हारा स्टार्ट कर दीस लेक्चर पहले लेक्चर हो बने लेक्चर कम्बाइन कर 504 और 505 आज एक थी चार वालों कम्बाइन कर मैं इंट्रोडक्शन आप हम पीछे लेक्चर वही ने वही के मिनिमम हूँ 30 मिनिट हाइएस्ट एन थी 40-45 मिनिट सुधी बनाई कलाकना लेक्चर आप बनाशू नहीं नहींतर वेलो कोर्स पूरा होने शक्यता रहे 30-35-40 मिनिट लेक्चर बनाशू जी तमने कंटाड़ो न हो तमने धीमे धीमे शीखाय एक लेक्चर में आप 3-4 एक्जाम्पल थीयरम हो तो एक थीयरम आप कम्प्लीट कराशू जी तुम घर सॉल्व कर सको ओके अपने कोई उठावर नहीं हूँ स्पीड में बोलीस स्पीड में हम साझो भराई नहीं देश ओके ये चिंता करता नहीं तो आज मैं एटू राखी कहींप प्रॉब्लम हो तो पाचा फोन के मैसेज पर्सनल कर दीजिए ओके थैंक यू